ॐ नमो ब्रह्मादिभ्यो ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः ॐ कुशावा अश्वस्य मेत्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्माश्वस्य मेत्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम् दिशः पार्श्वे अवान्तरदिशः पर्शवः ऋतवोऽङ्गानि मासाश्चार्धमासाश्च पर्वाणि अहोरात्राणि प्रतिष्ठाः नक्षत्राण्यस्थीनि नभो मांसानि ऊवध्यंसि कृताः सिन्धवो गुदाः यकृच्चक्लोमानश्च पर्वताः ओषधयश्च वनस्पतयश्च लोमानि उद्यन्पूर्वार्धः निम्लोचञ्जघनार्धः यद्विजृम्भते तद्विद्योतते यद्विधूनुते तस्तनयते यन्मेहति तद्वर्षते वागेवास्य वाग् अग्निब्राह्मणो पदमन्त्र नैवेह किञ्चन अग्र आसीत् मृत्युनैवेदमावृतमासीत् अशनायया अशनाया हि मृत्युः तन्मनो कुरुत आत्मन्वीष्यामिति सोऽर्चन्नचरत तस्यार्चत आपो जायन्त अर्चते वैमेकमभूदिति तदेवार्कस्यार्कत्वम् कं हवा अस्मै भवति य एवमेतदर्कस्यार्कत्वं वेद શુક્લયજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદના અગ્નિ બ્રાહ્મણનો પહેલો મંત્ર ચાલી રહ્યો છે. નૈવેહ કિંચન અગ્ર આસીત આ વિશે સર્જનને પહેલા કઈ નહોતું એવો શબ્દાર્થ જયારે થયો ત્યારે પૂરા પક્ષીએ શંકા કરી કે કઈ નહોતું, અર્થાત કાર્ય અને કારણ બંને નહોતું, એટલે કે શૂન્ય હતું. અને સિદ્ધાંતિ સિદ્ધ કરી રહ્યા છે કે કઈ નહોતું, એટલું જ નહીં કારણ પણ હતું, કાર્ય પણ હતું. એમ કહેશે આગળ જઈને, અત્યારે સર્જનની પહેલા કારણ હતું એની સિદ્ધિ ચાલી રહી છે. શૂન્યવાદીનો નિરાશ થયો, એના પછી નૈયાયિકની વાત આવી
અને નૈયાયિકોએ કહ્યું કે દરેક કાર્ય ઉત્પન્ન થતા આગલા કાર્યનો નાશ કરીને ઉત્પન્ન થાય છે, અને માટે એટલે કારણ હતું તો પણ કારણ હોય એને પણ નાશ તો કર્યો, એટલે સરવાળે જન્મ્યો તો શૂન્યમાંથી, તો એનો નિરાશ કર્યો કે અન્વય શૂન્ય નથી દેખાતો પણ માટી વગેરે દ્રવ્યનો અન્વય દેખાય છે, માટે માટી વગેરે કારણ છે. અને હવે યત્સત તત્ક્ષણિકમ એ પક્ષ પણ આવ્યો કે અનુવૃત્તિ જેને માનવામાં આવે છે એ અનુવૃત્તિ નથી પણ સાદૃશ્ય છે. સાદૃશ્ય છે અર્થાત એ જ માટી ઘડામાં આવે છે એવું નથી, પણ એના જેવી માટી છે એટલે કે એ જ માટી નથી. જેમ કે દીપક, તો દીપક દરેક ક્ષણે એનો એ દેખાય છે પણ એનો એ નથી, એના જેવો આવ્યા કરે છે અને છતાં આપણને લાગે છે કે એનો જ દીપક છે. એમ માટી એની એ નથી, માટીનું સાદૃશ્ય છે. જે માટીમાંથી ઘડો બનાવવાની શરૂઆત કરી અને ઘડો જેમાંથી બન્યો તો ઘડામાં જે માટી છે એ બંને સરખી છે, પણ આપણને એવું લાગે છે કે એ જ માટી છે. એટલે વેદાંતિ જાણે કે અન્વય સિદ્ધ કરવામાંથી રહે છે, એટલે જગતના સર્જન પહેલા કારણ હતું કે નહોતું, જગત કશાકમાંથી જન્મ્યું છે કે જગત શૂન્યમાંથી જન્મ્યું છે, કશુંક હતું. એટલે જો આ અન્વય નામનો શબ્દ પણ બહુ સરસ છે. અન્વય એટલે જે એમાં પસાર થાય છે, જે છે. ધીમેરીને આપણે એવું સમજીએ કે જેનો અન્વય છે એ જ છે. પહેલા તો કે છે કે ઘડો જ છે, ઘડા માટી જ નથી. પછી કે ઘડા માટી છે પણ ઘડાની પહેલા માટી નહોતી. પછી આપણે એને સમજાવ્યું કે ના ના, ઘડામાં માટી છે એટલું જ નહીં, ઘડાની પહેલા પણ માટી હતી. અને અત્યારે એ માટીનો જ અન્વય છે, એટલે કે ટૂંકમાં માટી જ છે, ઘડો નથી. શરૂઆત ત્યાંથી કરી, ઘડો જ છે, માટી નથી. સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે માટી જ છે, ઘડો નથી, ઘડો કલ્પિત છે. એટલે કે નામ રૂપાત્મક જગત જ છે અને જગતનું કોઈ સત્ય નથી. તો ઘડો ને માટીથી સિદ્ધ એ કરાઈ રહ્યું છે કે નામ રૂપાત્મક જગત એ કંઈક કારણ વાળું છે, કશાકમાંથી જન્મ્યો છે, અને પછી જેમાંથી જન્મ્યો છે એ સચ્ચિત આનંદ છે, એ બ્રહ્મ છે, એને ઈશ્વર જે કેવું હોય તે કહો. પછી કે સચ્ચિત આનંદ નો અન્વય છે, અને અન્વયમાંથી જે કાર્ય જન્મે છે એ બધા કાર્યો તો નવું કાર્ય પણ આગલા કાર્યોનો નાશ કરતું આવશે. એટલે કાર્યો બીજાને નાશ કર્યા કરશે, પણ જે મૂળ કારણ છે એનો અન્વય તો નિરંતર રહ્યા કરે છે. એટલે કે સચ્ચિત આનંદ જ છે અને એના સિવાયનું જે દેખાતું હોય તે કલ્પિત છે. એટલે પેલું આપણું જે દર્શન છે, આપણી જે દ્રષ્ટિ છે કે સતત ઘડો 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 જોતી હોય, એને ઘડાને બદલે માટી ઉપર ફોકસ કરવાનું શીખવવામાં આવે છે. એટલે કે નામ અને રૂપમાંથી દ્રષ્ટિને એના ઉપાદાન કારણ સચ્ચિત આનંદ તરફ ફોકસ કરવાનો, એના તરફ કેન્દ્રિત કરવાનો, પછી એને જોવાને માટે ટેવાઈએ. એટલે નામ રૂપ દેખાતા હોય ત્યારે પણ એ બધા સચ્ચિત આનંદ જ છે, કારણ કે એનો અન્વય છે. એટલે અન્વય આ શબ્દ આટલો મહત્વનો હશે તો આપણે ખબર જ નહીં કે અન્વય કેમ કેવો છે એમને. તો અન્વય આને માટે કેવો છે કે અન્વય છે અર્થાત એ જ છે, એના સિવાય કશું છે જ નહીં. તો સચ્ચિત આનંદ જ છે, એમાં નામ રૂપ દેખાતા હોય તો એ તો કલ્પિત છે. યત્સત તત્ક્ષણિકમ, જે સત છે ક્ષણિક છે, તો એ પણ પ્રત્યભિજ્ઞાથી સિદ્ધ કર્યું કે પ્રત્યભિજ્ઞા પણ પ્રત્યક્ષ પ્રમાણ છે અને આ સાદૃશ્ય નક્કી કરનારું પ્રમાણ છે એ અનુમાન છે. અનુમાન એ પ્રત્યભિજ્ઞાના આધારે જીવનારું છે, એટલા માટે પ્રત્યભિજ્ઞા બળવાન છે. હા, પછીનું ભાષ્યનું વાક્ય વાંચવાનું છે. ચાલો 33મા પાનું પર ભાષ્યનું વાક્ય વાંચીએ. છેલ્લું જૂના પુસ્તકમાં 33મા પાનું ભાષ્યનું છેલ્લું વાક્ય. નચ પ્રત્યક્ષ અનુમાનયોહો વિરુદ્ધ અવ્યભિચારિતા. પ્રત્યક્ષ અનુમાનમાં વિરુદ્ધ અવ્યભિચારિતા નથી. એટલે પ્રત્યક્ષ અને અનુમાન બંને પ્રમાણ છે, તો પ્રત્યક્ષ સિદ્ધ કરી રહ્યું છે કે આ એ જ માટી છે, અને અનુમાન સિદ્ધ કરે છે કે આ એના જેવી માટી છે.
આ વિરુદ્ધ વ્યભિચારિતા વિશે એમઆરઆઈમાં એક નોંધ છે. વિરુદ્ધ વ્યભિચારિતા, વિરુદ્ધયોહો હેત્વોહો તુલ્યલક્ષણયોહો એકત્ર ધર્મણી સન્નિપાતઃ વિરુદ્ધ અવ્યભિચારી. બે વિરુદ્ધ હેતુઓ હોય અને તુલ્ય લક્ષણયો હોય, લક્ષણ સરખા હોય, એકત્ર ધર્મિણી, એક જ ધર્મીમાં આ બંને વિરુદ્ધ હેતુઓ રહેતા હોય. વિરુદ્ધ હેતુ એટલે એક હેતુ સિદ્ધ કરે કે અન્વય, એટલે અન્વય છે, બીજો સિદ્ધ કરે કે સાદૃશ્ય છે, અન્વય નથી. એટલે બે વિરુદ્ધ વસ્તુઓ સિદ્ધ કરનારા બે હેતુઓ એક જ ધર્મીમાં રહેતા હોય, એટલે કે એક જ પક્ષમાં રહેતા હોય એવું થાય ત્યારે વિરુદ્ધ વ્યભિચારી કહે છે. યથા શબ્દો અનિત્ય બાહ્યેન્દ્રિય ગ્રાહ્યત્વે સતિ સામાન્યવત્વાત્, શબ્દ અનિત્ય છે કારણ કે બહારની ઇન્દ્રિયથી એનું ગ્રહણ કરી શકાય છે, આવું હોઈને સામાન્યવત્વાત એ સામાન્ય ધરાવનાર એટલે કે જાતિ છે, ઘટવત ઘડાની છે. શબ્દ નિત્ય શ્રાવણત્વ, શ્રાવણત્વાત શબ્દત્વત, તો શબ્દ એક જ ધર્મી કે એક જ પક્ષમાં એ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, એવી બે વિરુદ્ધ વસ્તુઓ સિદ્ધ કરનારા બે હેતુઓ એક જ વખતે એક જ ધર્મીમાં રહેતા હોય. બે વિરુદ્ધ સાધ્ય સિદ્ધ કરનારા બે હેતુ એક જ વખતે એક જ ધર્મીમાં રહેતા હોય. સુવિરુદ્ધ સાધ્ય દ્વયસ્ય, બે વિરુદ્ધ એવા સાધ્યોનો અવ્યભિચારી હેતુ દ્વયમ, અવ્યભિચારી એટલે એમાં કાયમ રહેતા જ હોય એવા બે હેતુઓ એકત્ર ભવતી ચેત, એકત્ર જો હોય તો વિરુદ્ધ અવ્યભિચારી કહેવાય છે. હવે જો એક જ વખતે શબ્દમાં એ નિત્ય છે ને અનિત્ય છે એવું સિદ્ધ કરનારા બે હેતુઓ એકમાં ના રહે, યદ્યપિ ઉભયો હેતુઓ અવ્યભિચારિતમ ન સંભવતી, એટલે શબ્દની અંદર શબ્દ નિત્ય છે એવું સિદ્ધ કરનાર અને અનિત્ય છે એવું સિદ્ધ કરનાર હેતુ, જેમ કે પાણી, તો પાણી ઉષ્ણ, અચ્છા વનની ઉષ્ણ અને વનની અનુષ્ણ, તો વનની ઉષ્ણ છે ઉષ્ણ સ્પર્શવત્વા, ઉષ્ણ સ્પર્શ વાળો છે માટે, વનની અનુષ્ણ દ્રવ્યત્વા જલવત, તો પાણી દ્રવ્ય છે ને ઠંડુ છે માટે વનની પણ અનુષ્ણ છે, તો વનની અનુષ્ણ છે અને વનની ઉષ્ણ છે આ બે વિરુદ્ધ સાધ્ય છે. બે વિરુદ્ધ સાધ્ય એક જ ધર્મી અગ્નિની અંદર એક જ વખતે રહેતા હોય કે ના રહેતા હોય, તો કહે છે કે ના, એ બંને એક ધર્મીમાં સંભવિત નથી વિરુદ્ધ સાધ્યને સિદ્ધ કરનારા. યદ્યપી ઉભયો હેતુઓ અવ્યભિચારિતમ ન સંભવતી તથા પ્રતિતંત્ર અભિપ્રાયણ, તો પછી એવું કેમ થયું કે અનુમાન એક જ વસ્તુ માટે જુદું સિદ્ધ કરે છે અને પ્રતિભિજ્ઞા કે પ્રત્યક્ષ જુદું સિદ્ધ કરે છે, તો કે જુદા જુદા તંત્રના અભિપ્રાયથી, જુદા જુદા સિદ્ધાંતના અભિપ્રાયથી. એટલે સાદૃશ્ય સિદ્ધ કરનારો અભિપ્રાય કે એ સિદ્ધાંત જુદો છે, જ્યારે પ્રત્યભિજ્ઞાના ઉપયોગ કરનારો જે સિદ્ધાંત છે એ જુદો છે. એટલે બે જુદા માણસો જુદી વસ્તુઓ માને, એ જુદા સિદ્ધાંત વાળા જુદી વસ્તુ માની હતા. વાદી સ્વહેતો તર્ક બલાદ અવ્યભિચારિતમ ઇતરસ્ય કાલાત્યાપનિષ્ઠત્વમ ચ કર્તુમ ન શક્નોતિ તદૈવ અયમ હેત્વાભાસઃ, એતમપિ અનુમાનદ્વય પ્રયોગ એવ હેત્વવેત. પ્રકૃતે તો પ્રત્યક્ષેણ બોધઃ કારણત્વમ દૃશ્યતે, આપણી જે ચર્ચા ચાલે છે એમાં પ્રત્યક્ષ એટલે કે પ્રત્યભિજ્ઞાથી દેખાય છે કે માટે કારણ છે, અનુમાનેના ક્ષણિકત્વમ સાધનીયમ, અનુમાનથી દેખાય છે કે ક્ષણિક, યત્સત તત્ક્ષણિકમ એ અનુમાનથી સિદ્ધ કરે છે કે જે માટી ઘડામાં હોઈ ના શકે કારણ કે એ ક્ષણિક છે, જ્યારે પ્રત્યભિજ્ઞાથી સિદ્ધ કરે છે કે આ એ જ માટી છે. તો પ્રત્યભિજ્ઞાનો ઉપયોગ કરનારો વેદાંતી છે, અનુમાનનો ઉપયોગ કરનારો બૌદ્ધ છે કે નૈયાયિક છે. એ સમયો વિરુદ્ધયો હો વિરુદ્ધ વ્યભિચારિતા ન વેષમ બલયો હો, બે સમાન હેતુ હોય ત્યારે જ એમનામાં વિરુદ્ધ વ્યભિચારિતા કહેવાય, પણ આ બંને વિષમ બળવાળા છે. એટલે જયારે બે જુદી સમજવાળા લોકો સિદ્ધ કરે છે ત્યારે એનાથી વિરુદ્ધ અભિચારિતા થતી નથી. બે વિરોધ દર્શાવની વસ્તુઓ, દર્શાવનારી વસ્તુઓ નિયમપૂર્વક એક જગ્યાએ રહી હોય એવું નથી હોતું. વિરુદ્ધ અભિચારિતા આગળ ભાષ્યકાર કહે છે, પ્રત્યક્ષ પૂર્વક અનુમાનસ્ય, તો અનુમાન છે પ્રત્યક્ષ ને પહેલા આધાર લઈને ચાલતો હોય છે, એટલા માટે ટીકાકારે કહ્યું પ્રત્યક્ષાત કારણ ઐક્યમ ગમ્યતે, પ્રત્યક્ષથી કારણ ઐક્ય જણાય છે,
અનુમાન થી બંનેનો ભેદ જણાય છે. અતઃ દ્વયોઃ વિરુદ્ધત્વસ્ય અવ્યભિચારિત્વાત્ અધ્યક્ષેણ અનુમાન બાધઃ. પ્રત્યક્ષ તે અનુમાનનો બાદ ના ગણીએ, વૈપરીત્ય સંભવાત. વૈપરીત્ય એટલે કે અનુમાન થી પ્રત્યક્ષ નો બાદ પણ થઈ શકે. તો ભાષ્યકારે કહ્યું કે ના, એવું નહીં થાય. પ્રત્યભિજ્ઞાન ઉપજીવ્ય ક્ષણિકત્વ અનુમાન અપ્રવૃત્તો અપી. પણ કહેશે કે પ્રત્યભિજ્ઞાન આધારે અનુમાન ક્યાં બન્યું છે? કે ભલે પ્રત્યભિજ્ઞાન આધારે ક્ષણિકત્વ અનુમાન ન પ્રવૃત્ત થયું હોય તો પણ ઉપજીવ્ય જાતિ અથવા ઉપજીવ્ય જે પ્રત્યક્ષ છે એની જાતિનું જ પ્રત્યભિજ્ઞાન છે. એટલા માટે ઉપજીવક જાતિયકમ ઉક્ત અનુમાન દુર્બલમ. એટલે અનુમાન છે ઉપજીવક આશ્રિતની જાતિનો છે, જયારે પ્રત્યભિજ્ઞાન છે એ ઉપજીવ્ય એ પ્રત્યક્ષની જાતિનો છે. એટલા માટે પ્રત્યભિજ્ઞા અનુમાન કરતા બળવાન છે, માટે દુર્બલમ. તદબાધ્યમ અનુમાન છે એ પ્રત્યભિજ્ઞાથી બાધિત છે. 34મા પાનું જૂના પુસ્તકમાં ટીકામાં ત્રીજી લીટી. પ્રત્યભિજ્ઞા સ્વાર્થે સ્વતઃ ન માનમ. આ પ્રત્યભિજ્ઞા છે એ પોતાના અર્થમાં પોતે પ્રમાણ નથી. ટિપ્પણો 17, 18 અને 19. બૌદ્ધ અનુસારી આહ, તો બૌદ્ધન અનુસરીને કહેવામાં આવે છે પ્રત્યભિજ્ઞા સ્વાર્થે, એટલે અનેક કાલ સંબંધી મૃદિ. તો પ્રત્યભિજ્ઞાનો ઉપયોગ કયો છે? કે બંને જ્ઞાન જે જન્મે, એક જ્ઞાન છે એ તેને સંબંધી છે, બીજું જ્ઞાન છે આને સંબંધી છે. એટલે અને જ્ઞાન થાય છે વસ્તુનું, એટલે ગઈકાલના ઘડાનું જ્ઞાન થાય અને આજના ઘડાનું જ્ઞાન થાય. તો જો એ ગઈકાલના ઘડાનું જ્ઞાન એ ગઈકાલ જોડે સંબંધિત છે, આજના ઘડાનું જ્ઞાન આજની જોડે સંબંધિત છે, એટલે કે ઘડો પણ ગઈકાલ જોડે સંબંધિત છે અને આજની જોડે સંબંધિત છે, બરાબર ને? ઘડો નામની વસ્તુ છે એનો એક કરતા વધારે કાળ જોડે સંબંધ હોય તો એનું જ્ઞાન પણ એક કરતા વધારે કાળ જોડે સંબંધ ધરાવતું હોય. એટલે પ્રત્યભિજ્ઞા માટે આવું થશે કે વસ્તુ એક કરતા વધારે કાળ જોડે સંબંધ ધરાવનારી હોવી જોઈએ. તો 18મી પાદમાં સ્વાર્થ એટલે અનેક કાળ સંબંધી મૃદિ. એટલે પ્રત્યભિજ્ઞા શેને માટે પ્રમાણ છે? તો આપણે એમ કહ્યું કે પ્રત્યભિજ્ઞા એવી વસ્તુ માટે પ્રમાણ છે, માટી માટે, જે માટે ગઈકાલ અને આજ બંને જોડે સંબંધ ધરાવે છે. અનેક કાળ સંબંધી મૃદિ, અનેક કાળ જોડે સંબંધ ધરાવનારી માટી, એટલે કે દ્રવ્ય કે પદાર્થ એકથી વધારે કાળ જોડે સંબંધ ધરાવે છે એવું બતાવનારું આ પ્રમાણ પ્રત્યભિજ્ઞા છે. એ સ્વતઃ, આ બૌદ્ધોના મતમાં સ્વતઃ ન માનમ એ પોતે પ્રમાણ છે. સ્વતઃ એટલે બુદ્ધ્યંતર નિરપેક્ષતા. એટલે આ બૌદ્ધોનો એવો પક્ષ છે ક્ષણિક વિજ્ઞાનીઓનો, યોગાચાર. યોગાચાર કે ક્ષણિક વિજ્ઞાનવાદી, એમનો પક્ષ એવો છે કે બુદ્ધિ એ જાતે સ્વતઃ પ્રમાણ નથી. એટલે સ્વતઃ પ્રમાણ, અને આ પણ મોટી ચર્ચાઓ છે સિદ્ધાંતો દર્શનોમાં, કે પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ છે. એટલે આંખથી દેખાયો કે આ ગુલાબી ગુલાબ છે એટલે છે કે પાછું એને કન્ફર્મ કરવું પડે અને બીજા કશાકને પૂછવું પડે, અને બીજું કે ગુલાબી ગુલાબ છે પછી સ્વીકારાય. તો પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ છે. સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ એટલું ગિરાંગના યત્ર ગિરમ ગિરંતી દ્વારસ્થ નિદાંતર સન્નિરુદ્ધા જાને હિતન મંડન પંડિતો કહ. સતત મંડન મિશ્રને ત્યાં આ ચર્ચાઓ કેટલી ચાલતી હતી કે એના પોપટો અને કિરાંગના પોપટીઓ છે, મેનાઓ છે, પોપટો ને કિરાંગના યત્ર ગિરમ ગિરંતી. એટલે મંડન મિશ્રને ત્યાં એવા શાસ્ત્રાર્થો ચાલ્યા કરે કે એને ત્યાં પિંજરામાં બાંધેલી મેનાઓ છે એ આ ચર્ચાઓ કરે પરસ્પર, કે પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ પ્રામાણ્ય છે કે પરતઃ પ્રામાણ્ય છે. એટલે પાણિયારીઓને પૂછ્યું શંકરાચાર્ય મહારાજે માહિષ્મતી નગરીમાં જઈને કે મંડન મિશ્રનું ઘર કયું, તો પાણિયારીઓને ખબર છે. એટલે એ ચર્ચાઓ કેટલી ચાલતી હશે કે આખા ગામને ખબર છે, બાકી આ શબ્દ પાણિયારીએ વાપરવા એટલે શું, બરાબર ને? એ પણ મોટી વાત છે ને કે પાણિયારીઓ મંડન મિશ્રને ત્યાંની, એટલે મહિષ્મતી નગરીની પાણી ભરનારી સ્ત્રીઓને ખબર છે કે શાસ્ત્રાર્થ કેવો થતો હોય, કે પ્રમાણનું પ્રામાણ્ય સતત પ્રામાણ્ય છે કે પરતઃ પ્રામાણ્ય છે. આવી ચર્ચાઓ જે ઘરની મહિનાઓ કરતી હોય બસ સમજો એ પંડિત મંડન મિશ્રનું ઘર છે. ફલપ્રદમ કર્મ
ફલપ્રદો અજહ કિરાંગના યત્ર ગિરમ ગિરંતિ, તો કર્મ ફળ આપે છે કે અજ પરમાત્મા ફળ આપે છે. આવી ચર્ચાઓ જ્યાં મેનાઓ કરતી હોય એ પંડિત મંડન મિશ્રનું ઘર છે. જગત ધ્રુવમ સ્યાત, જગત ધ્રુવમ સ્યાત, કિરાંગના યત્ર ગિરમ ગિરંતિ, આ જગત ધ્રુવ છે કે જગત અધ્રુવ છે, આવી ચર્ચાઓ જ્યાં મેનાઓ કરતી હોય એ પંડિત મંડન મિશ્રનું ઘર છે. એટલે પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ હોવું કે પરતઃ હોવું, આ બહુ મહાન સિદ્ધાંતનો પ્રશ્ન છે. એમ કરવામાં શું થઈ જાય કે પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ હોય તો આપણે એના આધારે નિશ્ચિંત થઈ જઈએ, એટલે એનો વિશ્વાસ કરી શકીએ. જયારે એવું ના હોય ત્યારે પછી એનો વિશ્વાસ એટલો ઓછો થાય ને બીજાનો વિશ્વાસ કરવો પડે. એટલે પ્રમાણનું પ્રામાણ્ય પણ અત્યંત મહત્વની ઘટના છે. એવું હોય તો જ આપણે એના આધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. જો વસ્તુનું પ્રામાણ્ય નક્કી ના થાય તો પછી આપણે અધર જોઈએ કે એ તો કે છે પણ, એટલે પણ રહે ત્યાં સુધી જ્ઞાન જન્મી ના શકે. એટલા માટે સ્વતઃ પ્રમાણ છે કે પરતઃ પ્રમાણ છે. બૌદ્ધો આ ક્ષણિક વિજ્ઞાની બૌદ્ધો છે, એમનો મત એવો છે કે બુદ્ધિ જન્મે છે, એટલે ઘડો ઘડાની વૃત્તિ જન્મી ઘટ બુદ્ધિ, તો ઘડાની બુદ્ધિ જન્મી, એ બુદ્ધિ જન્મે માટે ઘડો ઓળખાય એવું નહીં, એ પછી બુદ્ધ્યંતર બીજી બુદ્ધિ જન્મે, એ પણ ઘડાની જન્મે, અને એ પહેલાની વૃત્તિ જે જન્મી ઘટ વૃત્તિ એની જોડે સંવાદ ધરાવતી હોય પછી આપણે કહી શકીએ કે આ બુદ્ધિ પ્રમાણ છે, બરાબર. પણ હવે બીજી બુદ્ધિ જન્મી એને પ્રામાણ્ય કેવી રીતે મળશે? તો ત્રીજી બુદ્ધિ જોઈશે ને, અને એને કેવી રીતે મળશે? અને ચોથી બુદ્ધિ જોઈશે. એટલે દરેક બુદ્ધિ એટલે પ્રમા આપણે જેને કહીએ છીએ, તો દરેક પ્રમા પોતે પ્રમાનું કામ પ્રમા જન્માવવાનો છે કે પ્રમાણનું કામ પ્રમા જન્માવવાનો છે. એટલે પ્રમા જન્મે તો આપણે કહીએ કે મેં આંખોથી જોયું અને મને જ્ઞાન થયું કે આ ઘડો છે, એટલે ચાક્ષુષી વૃત્તિથી જ્ઞાન થયું. પણ ચાક્ષુષી વૃત્તિ પ્રમાણ ના કહેવાય, એટલે ચાક્ષુષી વૃત્તિ બીજી ચાક્ષુષી વૃત્તિ જન્મે પછી પૂછવું પડે કે પહેલી ને બીજી ચાક્ષુષી વૃત્તિ સરખી છે, તો કે હા ઘડો છે, પણ બીજી સાચી કેવી રીતે કહેવાય? તો ત્રીજી એને કે કઈ સાચી છે, તો ચોથી ત્રીજી ને સાચી કહે. પણ એમનો મત આવો છે, અને એવું જ યોગાચાર કે ક્ષણિક વિજ્ઞાનીઓનો મત છે કે પદાર્થો પણ સ્વતંત્ર નથી અને બુદ્ધિ પણ નથી, એટલે માત્ર ચૈતન્ય જ છે. આલય વિજ્ઞાન કહે છે આને, તો માત્ર ચૈતન્ય જ છે એ આ બુદ્ધિ વૃત્તિઓના રૂપમાં ભાસે છે. અને બુદ્ધિ વૃત્તિઓ પદાર્થના આધારે જન્મતી હોય પણ પદાર્થો નથી, એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ કે વિષયો અને વિષય એવા નામની વસ્તુઓ છે જ નહીં. આમના ક્ષણિક વિજ્ઞાનના મતમાં જે હોય તે ચૈતન્ય જ છે, અને ચૈતન્ય બુદ્ધિ વૃત્તિઓના રૂપમાં ભાસે છે. પણ ચૈતન્ય અત્યારે ઘડાની વૃત્તિ જન્માવે, પછી મઠની, પછી પટની, એવું કેમ જન્માવે છે કે સંસ્કારના આધારે. એટલે સંસ્કારના આધારે બુદ્ધિ વૃત્તિઓ જુદા જુદા પદાર્થોની જન્મે છે. બુદ્ધિ વૃત્તિથી સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ નથી, એટલે બહારનું જગત છે જ નહીં. બહારનું જગત એ માત્ર આપણી કલ્પના, આપણને એમ સ્વપ્નમાં બહાર દેખાય જ છે ને, એટલે આપણને વિચિત્ર લાગે છે કે આવું કેવું, પણ સ્વપ્નમાં એવું નથી હોતું કે બહારનું જગત છે જ નહીં, માત્ર વૃત્તિઓ જ અંદર જન્મે છે. વિચારો કે સ્વપ્નમાં પિતા દેખાયા, પુત્ર દેખાયો, પૌત્ર દેખાયો, હવે એ પિતા પુત્ર ને પૌત્ર નું મારા મનમાં જે કલ્પના કે ચિત્ર જન્મે એનાથી સ્વતંત્ર અસ્તિત્વ ખરું કે નહીં? પણ સ્વપ્ન ની અંદર જે છે બધાને દેખાય છે ને, સ્વપ્નમાં જેટલા વ્યક્તિ, સ્વપ્નમાં પાંચ માણસ પાર્ટીમાં આવ્યા હોય તો પાંચ જણા રિસ્પોન્સ આપતા હોય છે ને, આપણે એકલા થોડા બોલીએ છીએ. પાંચ જણા સ્વપ્નના પાંચ જે પાર્ટીમાં છે એ પાંચેને પૂછે કે કેવી સરસ પાર્ટી છે, હોટલ કેવી છે, ખાવાનું કેવું છે, તો પાંચ જણા જવાબ આપે કે ના આપે? આપે ને, બધા લાડુ ને લાડુ છે સ્વપ્નમાં. પણ સ્વપ્નમાં એવું જ છે ને, બસ સ્વપ્નમાં વ્યવહારિક સત્ય છે જ ને, પણ સ્વપ્નનો વ્યવહાર ચાલે જ છે, ત્યાં કશી તકલીફ નથી પડતી. જાગૃતમાં એક નારાયણ જ છે, એક જ વ્યક્તિ છે. મારા મનમાં જે વૃત્તિ જન્મી એ પ્રમાણે મારા સામે એ વસ્તુ આવે, જયારે
હું સમજુ છું, હું સમજુ છું, પણ સ્વપ્નમાં એક્ઝેક્ટલી માટે જ છે ને, ઘડો હોય, શકરો હોય, કોરડી હોય, કોળિયું હોય, બધું હોય, તો માટે જ છે ને એકલી. પછી તમે કહો કે આ ઘડો છે ને, આ કોરડી છે ને, કોળિયું, તમારી તમારી અંગત વસ્તુ છે. એટલે માટી હોવા છતાં બધાની જુદી જુદી વૃત્તિ જન્મે છે ને, માટી જ છે અન્વયમાં. તો અંચય નહીં કરવાની, ફાવે ત્યારે નામ આકાર કરી દેવાનો, ફાવે ત્યારે. આપણે એમના મનમાં નથી એવું. આ તો એમનો પક્ષ આવો છે કે જે છે તે ચૈતન્ય છે. હવે ચૈતન્ય શું છે એ પણ પ્રશ્ન જ છે એમના મનમાં. એટલે એમના મનમાં ચૈતન્ય શું છે આપણે માટે પ્રશ્ન જ છે. પરંતુ એમનો મત છે કે બુદ્ધિ વૃત્તિથી સ્વતંત્ર અસ્તિત્વ પદાર્થોનું નથી. તો આ તો એના સપોર્ટ માટે કહું છું કે એવું વિચારવાનું શક્ય છે, કારણ કે સ્વપ્નમાં એ કશું છે જ નહીં અને વૃત્તિઓ જન્મે છે. તો બહારના પદાર્થો નથી અને ક્ષણે ક્ષણે બદલાય છે. અને આમ તો જીવ સૃષ્ટિ એવી જ છે ને કે આ માણસ માણસ જ છે. કોઈ જોઈને ખુશ થાય છે, કોઈ એને જોઈને નાખુશ થાય છે, કોઈ એને જોઈને ક્રોધ કરે છે, કોઈ એને જોઈને. તો હવે એ માણસને બિચારાને ખબર જ નથી. અને બાકી આખી દુનિયા એના વિશે અનેક પ્રકારના રિએક્શન્સ કે એક્શન્સ ધરાવે છે. તો એ ક્યાંથી આવ્યું? પદાર્થમાંથી આવ્યું. દરેકની પોતાની સૃષ્ટિ જ છે ને, જીવ સૃષ્ટિ. એટલે ટૂંકમાં કોઈ એક વસ્તુ વિશે આપણો ફોકસ થયો હોય તો આપણે એના આધારે ફિલોસોફી ઘડી શકીએ. અત્યારના બધા લોકો આપણે જીવતા હોઈએ છીએ તો દરેકમાં આપણામાં, આપણે પણ આપણામાંના દરેક જણ વેદાંત ભણનારને પણ પાછી પોતાની એક ખાનગી ફિલોસોફી તો હશે જ, હોવાની જ. અને એટલે એ માને કે ઉપાસના તો કરવી જ પડે, બીજો કે સેવા તો કરવી જ પડે. જોજો જોજો, ભૂલમાં સેવા થાય જ ના. વેદાંત ભણવા, જો વેદાંત ભણવાની સેવા બ્યામ પડે તો રહી જ જશે, જન્મ નકામ જતો રહેશે. ચોથો કે વેદાંત જ ના ભણાય. પાંચમો કહેશે કે વેદાંત એ તો ખાલી ભણવાનું, બાકી જીવનમાં તો ભક્તિ જ કરવાની. ખાનગીમાં કઈ ખાનગી, બધાના ખૂણામાં જુદા જુદી સમજો ચાલતી જ હોવાની છે. અને એ જ એમના જીવનનો માર્ગદર્શક કે ફિલોસોફી હોય છે. એનું શું કારણ? પૂર્વના સંસ્કાર જે ગણો તે, અત્યારનો ઉછેર હશે, આ બધી જાત જાતની વસ્તુઓ. અને ઉછેર દરમિયાન પણ કોઈ ચોક્કસ પ્રકારના પરિબળો એકદમ પ્રભાવક મળી ગયા તો બાળકો આમ બદલાઈ જતા હોય છે. 20 વર્ષ લગીની યુવતી દીકરી હોય ને આપણને એમ એવી મોડર્ન લાગતી હોય, અને એક દાડો આવે સરસ મજાના આટલા લાંબા કપડાં પહેરીને, હું તો ખાદી જ પહેરવાની છું, આમ જાત જાતની બધી વસ્તુઓ. આપણને કલ્પના મને આવે કે ના, મને હવે થાય છે કે મારે આમ 20-21-22 વર્ષની યુવતી કેમ આવું થયું? પૂર્વના સંસ્કાર ચોક્કસ હશે, એમાં કોઈ શંકા જ નથી. પણ છતાંય કંઈક ઓછે કોઈક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય જે એના પર પ્રભાવ, હવે એ જ કેમ પ્રભાવ પાડી ગયો? માનો કે એની 2-3 બહેનોના લગ્ન થયા, અને એક બનેવી છે એ અમેરિકામાં રહે છે, અત્યંત મોડર્ન છે, અને બીજો બનેવી એકદમ દેશી છે, અને ત્રીજો ભગવાનનો ભક્ત છે. એમાં ભગવાનનો ભક્ત હોય એ બનેવી પ્રભાવ પાડી ગયો, અને પેલો એકદમ આધુનિક છે ન પાડી ગયો, એવું કેમ થયું? આમ તો આ વસ્તુઓના કોઈ જગ્યાએ કારણ મિથ્યા છે, એટલે કશું કારણ હોય અનિર્વચનીય સિવાય કશો જવાબ જ નથી. આવું કેમ છે? ઓકે. અને કારણ કે અનિર્વચનીય છે, માટી ઇઝ અવેલેબલ ફોર ઓલ કાઇન્ડ ઓફ ઇન્ટરપ્રિટેશન. જો ચોક્કસ કારણ હોત કે ભાઈ આ ઘડો છે તો ઘડો, એમાં કોઈ ચર્ચાઓ થઈ જ ના હોત. પણ ચર્ચાઓ ચાલે છે ને, ચાલ્યા જ કરશે ને, ચાલ્યા જ કરશે. હજુ તો લોકોએ આ ગુલાબ ગુલાબ ઉપર જ થીસીસ શરૂ કરી છે. અનિર્વચનીય પર શરૂ કરશે થીસીસો લખવાની, તો થીસીસો કોઈ જોડે પૂરી જ નથી થવાની. કારણ કે થીસીસ લખવાનું બંધ કરવું એક જ કામ થઈ શકે. એના પર શરૂ કરીએ અને પછી એનું કારણ શોધ્યા જ કરીએ તો કોઠી ધોઈને કાદવ કાઢવા સિવાય શું થાય? એટલે આ પણ વસ્તુઓ સમજવા જેવી છે કે આપણે જેને જીવન મરણનો સિદ્ધાંત સમજીને આપણી ફિલોસોફી બનાવીએ છીએ, એ ફિલોસોફી સબ્જેક્ટિવ છે કે ઓબ્જેક્ટિવ છે? એટલે કે વ્યક્તિગત સંસ્કારોની એટલે કે વાસનાઓની પેદાશ છે કે શાસ્ત્રીય છે? અને એટલા માટે, અને આ બહુ ડિસીવિંગ એટલે છેતરનારી વસ્તુ છે જ, કારણ કે આપણી વાસના, વાસનામાં સત્ય બુદ્ધિ જન્માવે છે. માયા જગતનું સર્જન કરીને અટકતી નથી, જગતનું સર્જન કરીને જગતમાં સત્ય બુદ્ધિ જન્માવે છે. એમ વાસનાઓ એવી ભયંકર નક્કર, પાણી નક્કર થઈ શકે, બોલો, પાણી બરફ થઈને માથું ફોડી શકે ને?
પાણી બિચારું શું કરે? અરે પાણી બરફ ના થઈને પાણી જ ફોર્સ થી આવે તોય માણસોને એનો એનો જબરદસ્ત પ્રવાહ હોય શકે, એનો પણ આઘાત હોય શકે, એટલે પ્રહાર હોય શકે પાણીનો. તો વસ્તુઓ ન હોઈને પણ અત્યંત નક્કર પરિણામો જન્માવી શકે છે, એમ આપણી વાસનાઓ આપણા સંસ્કારો. જો દરેકે દરેક વ્યક્તિ જો ઉત્સાહથી જીવતી હોય એની પાછળ એની ફિલોસોફી છે, જેની ફિલોસોફી નહીં હોય એ બિચારો પેલી પાયજામા ફિલોસોફીમાં જીવતો હશે. ઉઠ્યા ને ગયા ને આવ્યા ને બેઠા ને હવે શું એમાં બીજું કરવાનું? શું ચાલો બધું કરીએ છીએ, બીજું શું કરવાનું? એટલે અને બીજું એક વેદાંત શરૂ કર્યું પાછું, ઓછું હતું તો એમ ભણી નાખ્યું, બીજું કરવાનું શું? એટલે યાંત્રિક રીતે માણસ બીજું બધું ખાધું પીધું નોકરીએ ગયા ને પાછા આવ્યા ને એવું એવું એકા વધારે. આટલી જિંદગી થઈ જાય જો માણસના જીવનમાં ફિલોસોફી ના હોય તો. ફિલોસોફી એટલે કે હું કશાક માટે જન્મ્યો છું, મારે કશું કરવાનું છે, અને જીવવાનું એટલે જીવીને કંઈક સિદ્ધ કરવાનું. ચલો હું કવિતા લખું, ચલો હું નાટક લખું, ચલો હું લોકોની સેવા કરી નાખું, ચલો કંઈક કંઈક ઉત્સાહ કશાક પ્રકારનો. કોઈને બધો કચરો કરી મૂકું, કોઈને કચરો સાફ કરી નાખું, કોઈને તક બધો કચરો પાડી નવરો થઈ જાય, બસ બધું ફાડી નાખે, કાગળિયું હાથમાં ફાડ્યું નથી કેમ? બસ આપણને દરેક બીજા માણસનો તુક્કો જોઈએ ને તેવું લાગે કે આ ખરો ખાડો છે. પેલો કેવું કરે, પેલે કેવું કરે, સવારના શું પછી પડતા ખોલાડો, રસોઈ રસોઈ રસોઈ, આ કર્યું ને પેલું પેલું કર્યું ને પેલું પેલું, દર વર્ષે અથાણું બનાવે, બીજા વર્ષે જૂનું થાય. એટલે નોકર ને આ કામ પેલા પ્યારા બહેણી વાળા પહેલા આવતા હતા, હવે તો ખબર નહીં આવે છે નહીં. એટલે આપી દે કોઈને, પછી બાટલા ધોવે ને તડકે તપાવે, પછી ફરી અથાણું કરીને ભરે. આટલું ખાધું ના ખાધું બીજા વર્ષે ફરી સાફ કરવાનું. શું કરવા કરતા હશે મને સમજ જ નથી પડતી, પણ નહીં પડે આપણને. અને એમને એમ થાય કે આ કેમ નથી કરતા અથાણું, એમને એવું લાગે. સાચું કઉ છું, જો જરાક તટસ્થ બાજુ ઉભા રહીને જોઈએ ને એક એક ની ફિલોસોફી કે આ કેવું કરે છે, આ કેવું કરે છે, આ કેવું કરે છે. કે છોકરા બહુની તો સેવા જ કરવાની હોય, અરે કે છોકરાની સેવા છે નહીં કરવાની, અને આપણી સેવા કરવાની હોય કે છોકરી જમાઈને તો આપવાનું જ હોય, આપવાનું છે ને જમાના ગયા. જુઓ આવું જ છે વાસનાઓના પ્રબળ સખત સખત પ્રભાવની સકંજામાં. વાસનાઓના સકંજામાં દરેકે દરેક જીવે છે. એટલે હવે આ પણ એક મોટી વસ્તુ થઈ જાય છે. એટલે વાસનામાંથી છૂટવાની એક જ સાધન કે સહાય છે શાસન સ્વીકારવું. તે એટલા માટે શાસ્ત્રોએ શાસન આપ્યું, અને શાસ્ત્રો સમજતા ના હોય તો શિષ્ટાચાર, વડીલો, મહાત્માઓ, ગુરુઓ એનું શાસન આપ્યું. એટલે વાસનામાંથી છૂટવાનો એકમાત્ર અને એકમાત્ર ઉપાય હોય તમારા મારે માટે, કોઈ નચિકેતા માટે હશે બ્રહ્મવિદ્યા કે વાસના આમ મિથ્યા કરી નાખી. બાકી કઈ વાસના મિથ્યા જાણવાથી કે અહંકાર પ્રાતિભાસિક જાણવાથી કશું એટલે કશું જ થતું નથી હોતું. કદાચ એ છેતરનારો પણ બની શકે કે આપણે સમજાય કે પ્રાતિભાસિક થઈ ગયો, પણ એમ એવું એમ માનવું છે કે અહંકાર જતો રહે. હિરણમયને પાત્રને સત્ય ચાપે તમ મુકમ, શું કામ પ્રાર્થના કરવી પડે જો જોતો હોય તો? પણ એવો ચમાચમ ચમકે અને ગયો છે એમ કહે આપણે, એટલે આપણે ખુશ થઈ જઈએ, પાછો અહંકાર પોષાય, તે પ્રાઈનું ઉભો જ છે ને. એટલે આ વસ્તુઓ બિલકુલ સહેલી છે જ નહીં. એ સંજોગોમાં કોઈકનું શાસન સ્વીકારવું એ જ વાસનામાંથી છૂટવાનો એકમાત્ર રાજમાર્ગ બધાને માટેનો છે, અપવાદરૂપ કિસ્સાઓને માટે જે હોય તે, પણ તમારે મારે માટે શાસન સ્વીકારવું એ રસ્તો છે. અને એટલા માટે જ્યારે જ્યાં હોઈએ ત્યાં આપણી આખી આખી વર્ણાશ્રમ વ્યવસ્થા શાસન સ્વીકૃતિ પર ચાલે છે. જન્મ્યો જ્યારથી શાસન, બધા પ્રકારના શાસન. અને અને ખરેખર જે કુટુંબના સંતાનો આજે પણ શાસન સ્વીકારી શક્યા છે એમનું જીવન સરસ ચાલે છે. ભલે એકવાર કે આમ એટલે આમના બાળકોનો અમને વિચાર આવે છે, પરિચિત ને ભક્તિ, પણ પેલી મા માતાઓ બેઠી જોઈએ. હા ભક્તિ કહે છે કે હું 12મું પૂરું થયું ને પછી એને ભણવાનું શરૂ કર્યું, તો હમણાં એમ તો મમ્મી આવશે, હમણાં મા આવશે, હમણાં મા આવશે. કે ના બેટા હવે ની અવતારી જાતે ભણવાનું. તો એનો અર્થ કે 12મું સુધી ભણતી હશે ત્યારે એમ હશે ને કે જો મા આવશે ભણો, મા આવશે ભણો. તો એ વખતે એને શાસન કર્યું હશે. અત્યારે બાળકને સમજાય છે કે જે ના કર્યું હોત આપણે ભણી ના શક્યા હોત.
પેલું બીજું બાળક મેં વાત કરી, કાલે એક દીકરી આવી કહે છે હવે બધું ખાધી ફેરવાનું છે, આ કરીશ ને પેલું કરીશ ને, હવે મને સમજાય છે કે મારી માં શિબિરોમાં કેમ મોકલી દીધી. ત્યારે અમને ગમતું નહોતું, મને સમજ નહોતી પડતી. એની પછી બેન કહે છે કે કાલે ફોન ઉપર કે વેદો પ્રમાણ છે ને એવું બધું તમે કહ્યું હતું ને, મને યાદ આવે છે. હા, કોઈ કોઈ વાર પણ બધું જતું રહે છે, કારણ કે હવે છોકરાને આમ તેમમાં પડી ગઈ એટલે. પણ જે શાસન કરીને પણ નાનપણમાં આ વસ્તુ ઘુસાડીને એમના જીવનમાં ક્યારે કામ લાગશે? પણ જો શાસન ના કર્યું હોત, શાસન કર્યું તો પણ આટલું જ થયું અને વધારે ના થયું, શાસન ના કર્યું હોત તો બધું છૂટી ગયું હોત. એટલે આપણી તો સંસ્કૃતિ શાસનનો સિદ્ધાંત સ્વીકારીને ચાલે છે. એટલે વાસનાઓને પોષવા માટેની, વાસનાઓની નિવૃત્તિ માટેની સાધના છે આ જીવન. વાસના માણસનું જીવન છે, વાસનાની નિવૃત્તિ માટે છે. માણસ સિવાયના જીવનો છે એ વાસનાઓની પૂર્તિ માટે છે. બિચારા લોકોને એના સિવાયની કોઈ પસંદગી નથી હોતી. એટલે આ સમજીને શાસન સ્વીકારીએ. ગૃહસ્થ આશ્રમ એને માટે કે પતિ પત્નીનું શાસન સ્વીકારે, પત્ની પતિનું શાસન સ્વીકારે. કરે નહીં, શાસન કરવા માટે નથી. આ તો શું, પત્ની પતિનું શાસન કરે, પત્ની પતિ પતિનું શાસન કરે, કે શાસન કરવા માટે નહીં, શાસન સ્વીકારવા માટે છે કે આપને જે ગમશે હું કરીશ. એટલે શાસન શબ્દ નહીં ગમે આપણને, આપણે કહીએ પ્રેમ માટે છે, આદર માટે છે. સંતાનનો મા બાપનું સ્વીકારે, મા બાપ સંતાનનું શાસન સ્વીકારે. એ બાળક છે હવે, એને પછી રાતે ઊંઘવાનું બગડશે, પિક્ચર જોવા ના જવાય, તેમણે બાળકનું શાસન સ્વીકાર્યું. તો શાસનના સ્વીકારથી વ્યક્તિગત વાસનાઓ તો જતી જ રહી ને. મા બાપ બની ગયા એટલે ગમતું કશું જ ના થાય. હવે એમાં બીજું છોકરો આવી ગયો તો ખલાસ થઈ ગયો. પેલી છોકરી મને કહે છે મારા ઘરમાં કોમેડી ચાલે છે હવે, આખો દડો કોમેડી, પેલું ઉઠ્યું ને પેલું રડ્યું, પેલું આ થયું, પેલું થયું, બસ હું સામાન્ય આમાં જ હોઉં છું. એટલે કે વ્યક્તિગત તો વાસનાને સ્થાન રહ્યું જ નહીં ને. એ ભાષા મેં સમજતી હોય કે નહીં, પણ આપણે સમજીએ છીએ કે વ્યક્તિગત મને શું ગમશે, મારે શું કરવું છે, મારે ક્યાં જવું છે, મારે શું ખાવું છે, કોઈ પ્રકારની એને સ્વતંત્રતા જ ના રહે. તમે બીજાની જોડે જોડાયા, એ બાળક હોય, પતિ હોય, પત્ની હોય, ગમે તે હોય. એટલે ગુરુનો સ્વીકારની જરૂર એ રીતે એટલી બધી નહોતી આપણે ત્યાં, કારણ કર્મયોગ આમાં થઈ જતો હતો. બીજાના શાસનનો સ્વીકાર એ કર્મયોગ થઈ ગયો, અને કર્મયોગમાં જ આપણી વાસનાઓની પકડ ઢીલી થઈ શકે. શિથિલીકરણમ, વાસનાઓની પકડ ઢીલી એમાં જ થઈ શકે. એવું થાય ત્યારે વાસનાને બાધિત કરાશે. બાકી એમ માને કે વાસનાઓના જાણ પેલું કબીર વડ ગયા અને ચારે બાજુ વડવાઈઓ જ વડવાઈઓ, આખું ગામ ભરાઈ ગયું હોય એટલી વડવાઈઓ, તો તમે મૂળ ઝાડનું મૂળ થડ ક્યારે શોધો, કેવી રીતે નાશ કરો? એટલે આજુબાજુની વડવાઈઓનો નાશ થતો જાય તો એના સુધી પહોંચાય. એટલે આત્માને અનાત્મા સુધી પહોંચાય તો વિવેક કરીએ ને, પહોંચાય જ નહીં. કારણ કે આત્મા અને અનાત્મા ઉપર બહુ સખત જાળા વાસનાઓના લાગેલા છે. એટલે ટૂંકમાં વાસનાઓના આધારે જીવન ચાલતું હોય છે. એ વાસનાઓથી પકડની પકડમાંથી છૂટવું, એવું આપણા વેદાંત દર્શનને અભિપ્સિત છે, અભિષ્ટ છે. પણ આ જે લોકો છે એ આ પ્રકારની સમજ ધરાવે છે. જો વાસનામાં સત્ય બુદ્ધિ થઈ ગઈ અને પછી એના ઉપર શાસન કરનારું કોઈ ના મળ્યું તો જિંદગી એમાં જ ચાલ્યા કરશે. એમાં જ એવોર્ડ મળી ગયા તો ખલાસ, પછી તો એવું જ માને કે આ જ સત્ય છે. એટલે એમના સિદ્ધાંત છે કે બુદ્ધિ કે ચૈતન્ય છે એ તે તે સંસ્કારના આધારે તે તે ક્ષણે તે તે વૃત્તિ જન્માવે છે, અને એ વૃત્તિથી સ્વતંત્ર વિષયોનું અસ્તિત્વ નથી. કોઈ આત્માય નથી, પરમાત્માય નથી, ઈશ્વરે નથી, માત્ર ક્ષણિક ચૈતન્ય. વિજ્ઞાન એટલે ચૈતન્ય, ચૈતન્ય એટલે બુદ્ધિવૃત્તિ વગેરે. તો ક્ષણિક ચૈતન્ય, ક્ષણિક ચૈતન્ય, ક્ષણિક ચૈતન્ય આટલી જ વસ્તુઓ છે હવે એમનો સિદ્ધાંત છે. એટલે સ્વાર્થે સ્વતઃ ન માનમ, તો એક બુદ્ધિવૃત્તિ જન્મી એ પોતે પોતાની જાતે પોતાના પોતે જે પ્રમાણ જન્માવે એ જન્મવા માટે પ્રમાણ નથી. એનો અર્થ એક કે બુદ્ધિવૃત્તિ પ્રમાણ જન્માવે જ નહીં. પ્રમાણ નહીં તો પ્રમાણ કેવી રીતે જન્માવશે? એટલે પેલી બીજીને પૂછશે કે પ્રમાણ જન્માવું, બીજી કે ઉભી પૂછી આવું, એ ત્રીજી પૂછવા જશે. એક કે બુદ્ધિવૃત્તિ એકે પ્રમાણ એકે એકે પ્રમાણ પ્રમાણે જન્માવી શકશે નહીં. બુદ્ધ્યંતર સંવાદાદેવ બુદ્ધિના માનત્વસ્ય બૌદ્ધિષ્ટત્વાત્, તો બૌદ્ધો બુદ્ધ્યંતર સંવાદથી જ પ્રમાણ બુદ્ધિનું પ્રમાણ કે પ્રામાણ્ય સ્વીકારે છે. 17:18 થઈ ગયું.
ઓગણીસમી સ્વતઃ બુદ્ધિઅંતર નિરપેક્ષ થયા. બુદ્ધિઅંતર રીતિ સ્વસમાન અભિષેકે બુદ્ધિઅંતર, એટલે બુદ્ધિઅંતરે હમણાં માટેની બુદ્ધિ જન્મી અને પછી ફૂલની જન્મી. તો પુષ્પાકાર વૃત્તિ છે એ ઘટાકાર વૃત્તિને પ્રામાણ્ય માટે મદદ કરી શકે કે નહીં? તો કે ના કરે. પહેલી ઘટાકાર વૃત્તિ ને બીજી ઘટાકાર વૃત્તિ જ હોય, સ્વસમાન એવી ને એવી હોય તો જ આને મદદ કરી શકે. એવું ના હોય તો પ્રમાણ ના બની શકે. બૌદ્ધો માને છે ન ચ બુદ્ધ્યંતરમ સ્થાયિત્વ સાધકમ અસ્તિ ઇતિ પ્રત્યભિજ્ઞાય માનસ્યાપિ ક્ષણિકત્વમ ઇતિ આશંક્ય આહ. બુદ્ધ્યંતરમ એટલે બીજી બુદ્ધિ સ્થાયિત્વ સાધકમ અસ્તિ, તો પ્રત્યભિજ્ઞા માટે સાતત્ય જોઈશે કે પહેલો ઘડો હતો, પછી બીજી બુદ્ધિ જન્મે પણ ઘડાની જન્મી, ત્રીજી જન્મે પણ ઘડાની જન્મી, તો ઘડાના આકારની ઓછામાં ઓછી બે બુદ્ધિ જન્મી. તો કે પહેલી બુદ્ધિ જે વિષયને વિષય કરીને જન્મી હતી, જે પદાર્થને વિષય કરીને, એ જ પદાર્થને વિષય કરીને બીજી બુદ્ધિ જન્મી છે. બરાબર છે? તે આ છે એવું કેવું હોય તો એને માટે બીજી ક્ષણ માટે બુદ્ધ્યંતરમ સ્થાયી સ્વચ્છ સાધકમ, સ્થાયીપણું સાતત્ય, એટલે સાતત્યનું સિદ્ધ સાધક કે સિદ્ધ કરનારું, સાધક એ સિદ્ધ કરનારું. હા, સાધકમ અસ્તિ બુદ્ધ્યંતર સંવાદ અભાવાદ. બીજી બુદ્ધિ જોડે સંવાદ તો થશે જ નહીં એનો, અને એ સંજોગોમાં પ્રત્યભિજ્ઞાય માનસ્યાપી ક્ષણિકત્વમ, તો પ્રત્યભિજ્ઞાન જેના વડે જન્મે છે એ પણ ક્ષણિક છે એવી શંકા કરીને ભાષ્યકાર મહારાજ કહે છે સર્વત્ર સર્વત્ર એવ અનાશ્વાસ પ્રસંગાત. સર્વત્ર એવા છઠ્ઠી પાદનો છે, 33 પાના ઉપર. સો ક્ષણિકત્વાદૌ અપિ ત્વદ અભિમતે, બસ એટલું જ છે. તો ત્વદ અભિમતે તારા મતમાં જે સ્વીકાર્ય છે એ ક્ષણિકત્વ ક્ષણિકત્વાદિમાં પણ, એટલે ક્ષણિકત્વ તમે જે સ્વીકારો છો એમાં પણ અનાશ્વાસ એટલે કે અશ્રદ્ધાનો પ્રસંગ આવી જશે. એ સમજાવે છે ટીકાકાર. પ્રસંગ મેં પ્રકટયતી, એટલે કેવી રીતે અનાશ્વાસ આવશે એ ભાષ્યકાર કહે છે. યદિ ચ ક્ષણિકમ સર્વમ તદેવ ઇદમ ઇતિ ગમ્યમાનમ તદ્બુદ્ધેઃ અપિ અન્ય તદ્બુદ્ધિ અપેક્ષત્વે તસ્યાઃ અપિ અન્ય તદ્બુદ્ધિ અપેક્ષત્વમ ઇતિ અનવસ્થાયામ તત્સદૃશમ ઇદમ ઇતિ અસ્યાઃ અપિ બુદ્ધેઃ મૃષાત્વાત્ સર્વત્ર અનાશ્વાસતા એવ યદિ ચ ક્ષણિકમ સર્વમ, જો બધું ક્ષણિક જ હોય તો તદેવ ઇદમ ઇતિ ગમ્યમાનમ, તે જ આ છે એમ જે ઓળખાય છે. યદિ ચેત ચ વાક્ય અલંકારે ચહ, અને ચ એટલે કશું નહીં, ક્ષણિક કેટલાય ચ આવા ગયા છે અમદાવાદમાં, અત્યારે ટીપણકારને યાદ આવ્યું કે ચ અલંકાર છે. જો અલંકારે ચહ, ચ નો પ્રથમ એક વચન રૂપ ચહ, આપણે એમ કે ચ કયો શબ્દ છે, તો ચહ એટલે બસ ચ. ક્ષણિકમ સર્વમ તદેવ ઇદમ ઇતિ ગમ્યમાનમ, ત્રીજી પાદનો અર્થ પ્રત્યભિજ્ઞા પ્રમાણકમ સર્વમ ક્ષણિકમ ચેત, પ્રત્યભિજ્ઞા જેને માટે પ્રમાણ છે એવું બધું જો ક્ષણિક જ હોય તો એવો સંબંધ છે. સ્થાયિત્વ સાધક બુદ્ધ્યંતર અભાવાત એથી અભિપ્રાય. તે સ્થાયિત્વ કેવું હોય તો પહેલી બુદ્ધિ જે વિષયની જન્મે એ જ વિષયની બીજી બુદ્ધિ જન્મે તો સ્થાયિત્વ કહી શકાય, પણ એમને માટે તો બધું ક્ષણિક જ છે અને એટલા માટે સ્થાયિત્વની સિદ્ધિ કરનારી બીજી બુદ્ધિ નથી જન્મતી. તો ગણી ગમ્યમાનમ તદ્બુદ્ધેઃ અપિ, ચોથી પાદનો અનુમાન જન્ય ક્ષણિકત્વ બુદ્ધેઃ યત સત તત્ક્ષણિકમ, એનાથી જે અનુમાનથી જન્મની અન્યમાનથી બુદ્ધિ જન્મી એ પણ અન્ય તદ્બુદ્ધિ અપેક્ષત્વે. હવે યત સત તત્ક્ષણિકમ એમ કહીને આ જે વિષયની બુદ્ધિ જન્મી એ ક્ષણિક છે, કારણ કે વિષય ક્ષણિક છે એવું તો કહેવાનું રહ્યું જ નહીં, વિષય છે જ નહીં એટલે બુદ્ધિ જ ક્ષણિક છે. બુદ્ધિ ક્ષણિક છે એવું કહેવા માટે પાછી બીજી બુદ્ધિ કેવું પડશે કે આ બુદ્ધિ ક્ષણિક છે. બુદ્ધિ ક્ષણિક છે એવું નક્કી કેવી રીતે કર્યું?
એટલે તદબુદ્ધિ આપી અન્ય તદબુદ્ધિ અપેક્ષત્વે. ચોથી અને પાંચમી સ્વભિન્ન સ્વસમાન વિષયક, એટલે આ ઘડો ક્ષણિક છે એવું કહેવા માટે પહેલી ક્ષણે આ ઘડો છે એવું કહેનારી બુદ્ધિ જોઈએ, બીજી ક્ષણે આ એ જ ઘડો છે અથવા એ જ ઘડો નથી એવું કહેનારી બુદ્ધિ હોવી જોઈએ, પણ આ વસ્તુ એક તો છે જ નહીં, બરાબર. એટલે બુદ્ધિ પોતે જ બસ ઘડો, બુદ્ધિ એની જાતે બુદ્ધિ જન્મી. કે અત્યારે આપણા મનમાં કેરી યાદ આવે તો કેરી વૃત્તિ જન્મે કે ના જન્મે, એટલે આ વસ્તુ એકદમ એકદમ અસંગત કે વાહિયાત છે એવું નથી. મનોરથના રાજ્યમાં કે મનોરથના ક્ષેત્રમાં માણસો જીવતા જ હોય છે ને, ધેટ ઇઝ જીવ સૃષ્ટિ. એટલે મોટા ભાગના, આપણે કીધું ને, મોટા ભાગના લોકો મનોરથમાં જીવતા હોય છે કે આની આ જ વસ્તુ. સડસનું સાત કેમ કર્યું, પોણા સાત કેમ ના કર્યું, સવા સાત કેમ ના રાખ્યું, સારું જ કર્યું સાત કરવા, તો પહેલેથી જ કર્યું તો કે સાત રાખજો, હવે કેવું કરવું પડ્યું સાત વાગે, અમારું કર્યું ના માન્યું ને, હવે કેવું માનવું પડ્યું, અમે તો કહેતા જ હતા અરે શું સાત વાગે પછી આપણે ટેવ જતી રહે, પછી પાછું અઠવાડિયા પછી સાડા છ નો કરશે, એટલે આપણે તો ટેવ જ બદલાઈ જાય ને, પછી માંડ માંડ આપણે સાત વાગે આવતા પાછું સાડા છ આવવાનું, સાડા છ આવતા તો સાત વાગે આવવાનું. આ તો એક કોઈ પણ વસ્તુ દુનિયાની હોય એને માટે અનંત જેટલા ભેજા એટલા અભિપ્રાય રહેવાના છે. દરેકની ફિલોસોફી જુદી, આપણને એમ કે વ્યવહારિક જગતમાં લોકો જીવે છે અને બધા ઘડાને ઘડો કે છે, તું નથી હોતું, બધા માણસ ઘડાને ઘડો ના કે, એ ઘડો કેને તો એ કેને ટેબલ પર મૂકવાનો પદાર્થ સમજે, બીજો મુશ્કેલ મારવાનો પદાર્થ સમજે, ત્રીજો ગુરુજીને ખુશ કરવાનો ભેટનો પદાર્થ સમજે. કાલ ફૂટી ગચ્છા લઈને ઘડો ભેટ લઈ જઈએ. ઘડા વિશેની માનસ સામ્રાજ્ય જુદું જ હોય બધાનું, ઘડો નામ આપે તો. અને એટલા માટે બધા લોકો પોતાની કલ્પનામાં જીવતા હોય છે, આપણને ભલે એવું લાગતું હોય. એટલે એમની ફિલોસોફી જયારે એના ઉપર એ વધારે ચિંતન કરે ને, ત્યારે સમજાય કે વાત, જો આપણને અત્યાર સુધી ખ્યાલ નહોતો કે બધા પોતાના મનોરથમાં ને મનના સામ્રાજ્યમાં જીવે છે, થોડો વિચાર કરતા લાગ્યું કે વાત તો સાચી છે. હા, એટલે પતિ એટલે શું, રક્ષણની જગ્યા, પતિ એટલે સમર્પણની જગ્યા, પતિ એટલે દાદાગીરીની જગ્યા, પતિ એટલે સાસરો એટલે શું, સેવા લેવાની જગ્યા, સેવા કરવાની જગ્યા, એક કે એક વસ્તુ વિશે અનંત અભિપ્રાયો રહેવાના. એટલે આપણને થાય એક વાત સાચી છે, હા બધું કલ્પિત છે. તો એ માણસ એના ઉપર સતત ચિંતન કરે તો એને સાચું લાગવા જ માંડે કે હા બસ આ જ ફિલોસોફી છે. એટલે મા બાપની સેવા કરવી જ જોઈએ, મા બાપની સેવા નાશ કરવી જોઈએ, બાળ વિવાહ કરવો જ જોઈએ, બાળ વિવાહના જે પણ વિષય પર ચિંતન કરો ને એ વિષય પર થીસિસ લખી દેવાય બસ. એટલે એમણે આ ચિંતન કર્યું અને એમને સાચું લાગ્યું, એટલે માટી, એટલે માટીનું વિચાર, માટીની બુદ્ધિ જન્મી. હવે વિષય હોત તો ફરી દેખાત ને ફરી બુદ્ધિ જન્મત, પણ સામે વિષય તો છે નહીં, એટલે અંદરથી જન્મવું જોઈએ. પણ એક ક્ષણમાં કેરી યાદ આવી, પણ બીજી ક્ષણમાં કેરી યાદ ના આવે ને કાગડો યાદ આવે તો એનું નિયંત્રણ કોણ કરે? એવો નિયમ તો છે જ નહીં કે કેરી પછીની વૃત્તિ કેરીની જ જન્મે, એ ગમે જન્મી શકે. તો કેરીની વૃત્તિ જન્મી એ સાચી છે એવું કહેવા માટે, જો કેરી હોત તો એની વૃત્તિ બીજી જન્મી હોત. હવે કેરી છે નહીં, જન્મવાનું કારણ અંદરનો એક તુક્કો છે સંસ્કાર, એટલે સંસ્કાર બધી ક્યારે કયો જન્મશે એનો કોઈ નિયમ તો છે જ નહીં. એ ગમે ત્યારે ગમે તે તુક્કો જન્મ્યો અને એ કેરીનો જન્મ પછી કાગડાનો જન્મ્યો. તો કેટલી કેરીવાળી જે વૃત્તિ જન્મે છે પ્રમાણ છે એવું કહેવાને માટે બીજી એ જ વસ્તુને વિષય કરનારી હોવી જોઈએ. હવે એ વસ્તુ તો છે જ નહીં, વસ્તુ હોય તો વિષય કરત, એ વસ્તુ છે નહીં તો એને વિષય કેવી રીતે કરશે? અને વિષય કર્યા વગર જાતે જ આમ સ્વયંભૂ જન્મતી હોય તો એ તો વ્યવસ્થા છે ને કે ક્યારે કઈ જન્મશે. એટલે પેલી આગલી વૃત્તિ જન્મી એને પ્રામાણ્ય આપનારી, એના સમાન જાતિના વિષયને વિષય કરનારી વૃત્તિ જન્મતી નથી. તો સ્વસમાન, સ્વભિન્ન, સ્વસમાન એટલે પોતાના કરતા ભિન્ન વૃત્તિ, પણ એ વિષય કોને કરે? પોતે જેને કરે છે એને જ કરે. એ વૃત્તિ પહેલી, બીજી, ત્રીજી એમ હોવી જોઈએ, પણ દરેકનો વિષય છે એ નવો નહીં, આનો જે વિષય છે એ જ આનો હોવો જોઈએ એવું હોય. સ્થાયિત્વ સાધકમ અસ્તિ ને કૃપાદન જતી. પાંચમી પાદનો સતતબુદ્ધિ આપી ભાષ્યમાં અન્ય તદબુદ્ધિ અપેક્ષત્વે. તમારામાં એક પાદનો થશે, તદબુદ્ધિ અન્ય બુદ્ધિ અપેક્ષત્વમ ઇદમ બૌદ્ધ મતમ
क्षणिक बुद्धि है बुद्धिंतर संवादात एव प्रामाण्यम इति। तो आप बौद्धों मत छेम कहे कि क्षणिक बुद्धि से એ બુદ્ધિ બીજી બુદ્ધિ ની સાથે સંવાદ, સંવાદ એટલે સરખાપણું, બંને હું આમ જ કહું છું તું પણ આમ જ કહેશે એવું જયારે હોય ત્યારે સંવાદ, તેવું હોય તો જ પ્રામાણ્ય સિદ્ધ થાય છે। તથા ચ અનવસ્થાપત્ય બુદ્ધે સ્વતઃ પ્રમાત્મ, બુદ્ધે સ્વતઃ પ્રમાત્મ તતશ્ચ પ્રત્યભિજ્ઞાયા અબાધેન આત્મસ્થિરતા સિદ્ધિ। આવું કરતા અનવસ્થાની પ્રાપ્તિ થઈ જશે એટલે દરેક બુદ્ધિ બીજી બુદ્ધિની આશા રાખશે, એ બુદ્ધિ બીજી બુદ્ધિની આશા રાખશે, એ બુદ્ધિ બીજી બુદ્ધિની આશા રાખશે એટલે બુદ્ધે હે, એટલે તો શું થશે કે પરતઃ પ્રામાણ્ય સ્વીકારીએ, એટલે કે બુદ્ધિ જે જન્મી એટલે માને ઘડાકાર ઘડાના આકારની વૃત્તિ જન્મી, ઘટાકાર વૃત્તિ, પણ ઘટાકાર વૃત્તિ ઘડાને વિષય કરે છે કે નહીં, ઘડાની ઓળખાણ કરાવે છે કે નહીં, એ નક્કી એ વૃત્તિથી નથી થતું, બીજી વૃત્તિથી થાય, એટલે આને પરતઃ પ્રામાણ્ય કહ્યું। પરતઃ પ્રામાણ્ય વૃત્તિ પોતે પોતાના વિષયની ઓળખાણ કરવા માટે પ્રમાણ નથી એવું કહેવામાં આવ્યું। એ સંજોગોમાં જો આપણે એવું સ્વીકારીશું કે પરતઃ પ્રામાણ્ય છે અને પરતઃ પ્રામાણ્ય બુદ્ધિંતર સંવાદથી થાય છે તો અનવસ્થા થશે, માટે બુદ્ધિનું પ્રામાણ્ય સ્વતઃ સ્વીકારવું પડશે। બુદ્ધે હે અનવસ્થા અપત્ય, અનવસ્થા પ્રાપ્તિ થાય છે માટે બુદ્ધે સ્વતઃ પ્રમાત્વમ, માટે બુદ્ધિને સ્વતંત્ર રીતે પ્રમા કેવી પડશે। તતશ્ચ પ્રત્યભિજ્ઞાયા અબાધેન, અને આમ પ્રત્યભિજ્ઞાનો બાધ ન થયો, અબાધ થયો, આથી આત્મસ્થિરતા સિદ્ધિ થઈ, આત્મસ્થિરતાની એટલે પોતાની સ્થિરતાની સિદ્ધિ એવું હશે આત્મા એટલે। તદબુદ્ધિ અપ અન્ય તદબુદ્ધિ અપેક્ષતે, તસ્યા અપ અન્ય તદબુદ્ધિ અપેક્ષતમ, અને એને પણ પાછી બીજી બુદ્ધિની અપેક્ષા થઈ, એથી અનવસ્થાયામ આમ અનવસ્થા થશે। તત્ સદૃશ વિધિ અસ્યા બુદ્ધિ અપી બુદ્ધે હે, એટલે તેજ આ છે એમ અન્વય માટે પણ હવે તત સાદૃશ્ય કેવું હોય કે ધારો કે પહેલા જે ઘડો જોયો એ જ આ ઘડો છે, પછી આ એક ઘડો છે અને આ માનો કે બીજો ઘડો છે, તો પહેલો જે ઘડો ગયો એના જેવો જ છે કેવો હોય તો પણ પેલી આગલો ઘડો છે એનું જ્ઞાન વૃત્તિ તો હોવી જોઈએ ને, સરખાવીએ કોની જોડે, સરખાવવા માટે પણ આગલી બુદ્ધિ જોઈશે। તત સદૃશમ કેવું કે તદેવ, તેજ આ છે એમ કેવું કે તેના જેવું આ છે એમ કેવું, સદૃશમ રીતે અસ્યા આવી બુદ્ધિ હે મૃષાત્વાદ, એના જેવું છે એવું કેનારી બુદ્ધિ પણ મૃષા થશે। છઠ્ઠી પાદ નો અપીશ અપી હિ ચ અર્થ, અસ્યા અપી જે છે એ અપી ચ ના અર્થમાં છે, એટલે એક તો અપીનો ચ કરવાનો, બીજું ભિન્ન ક્રમશ્ચ વળી એનાથી ખસેડી નાખવાનો, ક્યાં મૂકવાનો, મૃષાત્વાદ ઇતિ અનંતરમ ચ યોજ્ય, તો અસ્યા બુદ્ધે મૃષાત્વાદ એવું લખ્યું છે ત્યાં મૃષાત્વાદ પછી ચ એવું સમજવું બરાબર। તો તત્ સદૃશમ ઇદમ ઇતિ અસ્યા બુદ્ધે મૃષાત્વાદ ચ એવું થશે, એટલે આ બુદ્ધિ પણ મૃષા છે। મૃષાત્વાદ સાતમી પાદનો જ મૃષાત્વાદિતી સાદૃશ્ય બુદ્ધિ હે સ્વસમાન વિષયક બુદ્ધ્યંતર અભાવેન પ્રમાણતયા, તો સાદૃશ્ય બુદ્ધિ છે પણ પોતાના સમાન વિષયની બુદ્ધિ બીજી ન જન્મે તો પ્રમાણ ન બને, માટે સ્વાર્થ બોધક અભાવાદિત્ય અર્થ, હા એ પણ પોતે પોતાના વિષયનો તો બોધ કરતી જ નથી અને સ્વસમાન બીજી બુદ્ધિ નહીં જન્મે એને સમર્થન નહીં આપે તો એ પણ પ્રમાણ નહીં બને, એટલે સાદૃશ્યની બુદ્ધિ પણ મૃષાત્વાદ એ પણ મૃષા થઈ જશે। સર્વત્ર અનાશ્વાસતા એવા, અને માટે બધે અનાશ્વાસતા એટલે અવિશ્વાસ જ ઉત્પન્ન થઈ જશે, જો જીવન બધું વિશ્વાસ ઉપર ચાલે છે, આ માણસ સારો છે, આ માણસ ખરાબ છે, આપણે જઈશું તો 7 વાગે સ્વાધ્યાય થતો હશે, આજે આપણે ઉઠી શકીશું, વિચાર તો કરો ઊંઘ્યા પછી ઉઠી નહીં શકીએ, એવું લાગે તો ઊંઘ આવે કે ના આવે, ધરતીકંપમાં લોકોને ઊંઘ નહોતી આવતી, ઘરમાં ઘરની બહાર રિક્ષામાં ઊંઘ આવે, ઘરમાં ઊંઘ ના આવે, હા કારણ કે ઉઠેશું કે નહીં, ગયા પછી નહીં ઉઠાય, તો એક એક વ્યવહાર વિશ્વાસ ઉપર ચાલે છે, અને વિશ્વાસ કોના ઉપર, તો પ્રમા ઉપર જ ને, આખરે જે તુક્કો મનમાં જન્મ્યો, જે વિચાર જન્મ્યો, જે પણ વિચાર તો કરો, જીવનનું રસાયણ જો હોય તો વિશ્વાસ છે કે વિશ્વાસના આધારે બધું ચાલે છે, કોઈ વૃત્તિ જન્મી, કોઈ માણસ કે આ માણસ તો આમ, એટલે કે દુનિયામાં જેવું છે જયારે છે જેમ છે બસ સરસ છે આવું જ છે, વિચાર કરો કાં તો ખાલી દંભ કરે છે
અત્યારે કહે છે કે તમે સરસ, તમે બહુ સરસ શિક્ષક છો, તમારી પાસે મને ભણવાનું બહુ ગમે છે, એ તો દંભ કરે, તો ખાલી કે સાચું નથી કહેતો. માનો કે આપણે એવું માનીએ કે આ ચોર છે, આ જુઠ્ઠો છે, આ છેતરનારો છે, એવું માનીએ તો એ છેતરનારો છે એવી બુદ્ધિ પર તો વિશ્વાસ કર્યો જ ને પાછો. આખરે જે પણ નિર્ણય કર્યો, સારો ખોટો ગમે, તેના પર વિશ્વાસ કરીને જ પાછા ચાલવાના આગળ. અને એટલા માટે વિશ્વાસ ઉપર જ બધું ચાલે છે. હવે જો બુદ્ધિ વૃત્તિ સતત, અને બીજું કે કોઈ પણ જ્ઞાન કોઈ પણ પ્રમાણથી થાય, તે વૃત્તિથી જ થશે. એ વૃત્તિ અનુમાનથી જન્મી, ઉપમાનથી જન્મી, કે અર્થાપત્તિથી જન્મી, અનુપલબ્ધિથી જન્મી, કે શબ્દથી જન્મી, કે પ્રત્યક્ષથી જન્મી, પણ કોઈ પણ પ્રમાણથી જન્મતું જ્ઞાન છે એ વૃત્તિથી જન્મશે. ચાક્ષુષી, શ્રાવણી, સ્પાર્શી કે રાસની એવી વૃત્તિ હોય, કે પછી અનુમિતિ કે અર્થાપત્તિ, આમ એ પ્રકારની પ્રમા હોય, પણ એ વૃત્તિ છે. અને વૃત્તિ પોતે તો સતત પ્રામાણ્ય ધરાવતી નથી, એટલે હંમેશા એને બીજી વૃત્તિની જરૂર પડશે, એને હંમેશા બીજીની જરૂર છે. એનો અર્થ એવો થયો કે દુનિયાનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર ચાલશે જ નહીં, કશો જ વ્યવહાર ના ચાલે. સૂર્ય ઉગશે કે નહીં, પંચાંગમાં તો લખ્યું છે કે આટલા વગર ઉગશે, પણ શું કહેવાય, પંચાંગ લખાશે જ નહીં, એવો લખશે જ કેવી રીતે, કારણ કે ક્યાંય વિશ્વાસ જ નથી. અને એટલા માટે મનુષ્યનું જીવન, મનુષ્ય કૂતરા બિલાડાનું, કૂતરાને રોજ ખાવાનું આપે, એને ખબર છે ખાવાનું આપશે, આ લોકો દાઢીને ઉભો રહે છે. એટલે બધો જ વ્યવહાર વિશ્વાસ ઉપર ચાલતો હોય છે. કેટલી બધી મૂળભૂત વસ્તુઓ છે જે એના ઉપર જીવીએ છીએ, આપણને ખબર નથી કે આપણે આના ઉપર જીવી રહ્યા છીએ. તો વિશ્વાસ એ આપણા જીવનનું મહાન રસાયણ છે. જો એ આ વૃત્તિનું પ્રામાણ્ય નહીં સ્વીકારીએ, આટલી ભૂલ કે બુદ્ધિનું પ્રામાણ્ય ના સ્વીકારો, આખું જીવન નકામું થઈ જશે. ટીકામાં કહે છે, ક્ષણિકત્વાદી બુદ્ધિ અપી સ્વાર્થે સ્વતઃ માનત્વ ભાવાત, 21 પાદનોદમાં સાદૃશ્યધિ આદિ ગ્રાહ્ય, એટલે સાદૃશ્યધિ વગેરે દ્વારા જે ગ્રાહ્ય છે એવી ક્ષણિકત્વ બુદ્ધિ. ક્ષણિકત્વ નક્કી કેવી રીતે કર્યું આપણે, કે સાદૃશ્યની બુદ્ધિથી, કે પહેલાના જેવું આ છે પહેલા માટે, એટલે એનું એ નથી. એટલે ખસતું ગયું કે તૂટતું ગયું તો સાદૃશ્ય થયું ને, નહીં તો એનું એ જ હોત. એટલે સાદૃશ્યથી નક્કી કર્યું કે ક્ષણિક છે. એ પણ સ્વાર્થે સ્વતઃ માનત્વ ભાવાત, હવે તમારા અનુમાનથી ક્ષણિકત્વની બુદ્ધિ જન્મી, એ પણ પોતે પોતાને માટે પ્રમાણ તો છે જ નહીં. તાદૃ બુદ્ધિ અંતર અપેક્ષાયામ, એને પોતાના જેવી બીજી બુદ્ધિવૃત્તિની અપેક્ષા રહેશે. તસ્યાપી તથાત્વેન, એને પણ પોતાના જેવી બીજી બુદ્ધિની અપેક્ષા રહેશે. માટે અનવસ્થાનાત, અને તો અનવસ્થા દોષ લાગી જશે. માટે બુદ્ધિ હે સ્વતઃ પ્રામાણ્ય ઉપેયમ, બુદ્ધિ પોતે પ્રમાણ છે એ સ્વીકારવું જોઈએ. પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ, એટલે આ વિશ્વસનીયતા, ઇનફેલિબલ, આ બધી વસ્તુઓના આધારે એમનું ખૂબ પ્રવચન બન્યું હોય કે માણસ જીવનમાં હંમેશા વિશ્વસનીય શોધે છે. કે વિશ્વસનીય શું છે, પહેલા એમ કે માં વિશ્વસનીય, પછી એમ કે મંકોડો કીડી આવે તો માં આમ ફેંકી દે, એટલે માં મહાન છે, માં ભગવાન છે, માં વિશ્વસનીય છે. અને પછી ક્યારેક થાય કે માં પણ જુઠ્ઠું બોલે છે, હા માં મને છેતરે છે. પછી એમ થાય કે પપ્પા વિશ્વસનીય છે, પિતાજી, પણ ધીમે ધીમે ખબર પડી કે પિતાજી પણ ક્યારેક ક્યારેક તો ગરબડ કરે છે. પછી ધીમે ધીમે એને દેખાય કે દુનિયાના બધા જ લોકો અમુક હદ સુધી વિશ્વસનીય ખરા, પછી નહીં, પછી ભગવાનમાં વિશ્વાસ કરવા જાય, ભગવાન પણ વિશ્વસનીય નથી. એટલે વિશ્વસનીયતાની શોધમાં માણસ જીવે છે. આ વસ્તુ આપણને ખબર નથી કે આપણે એવું કરી રહ્યા છીએ, પણ આપણે દરેક મિત્ર, આ મિત્રની પેલો મિત્ર, આ સ્કૂલની પેલી સ્કૂલ, આ વિષયની પેલો વિષય, વેદાંત ભણવાનું શરૂ કર્યું, પણ વિશ્વસનીય શોધવા માટે નહીં. ઇતિહાસ, ભૂગોળ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ બધું ભણ્યા પછી લાગ્યું કે સમજ્યા આવે તો, પણ કંઈક વધારે પ્રોફાઉન્ડ ટ્રુથ, કંઈક વધારે ગહન સત્ય હોય, જે વધારે નિત્ય હોય, સનાતન હોય, સત્ય હોય, એવું કશું શોધવા અહીંયા આવ્યા, વિશ્વસનીયને શોધી રહ્યા છીએ. પણ સ્વામીજી મહારાજ કહે છે કે એવો માણસો વિશ્વસનીય, એટલે વિશ્વસનીય એવું છે એવું નથી, જે છે તે વિશ્વસનીય છે. એટલે વિશ્વસનીયની શોધનો પ્રશ્ન નથી આવતો, પણ એમનો એક અમુક પ્રકારનો બર્ડન એ પ્રકારનો છે કે માણસ જયારે બાળક સંયુક્ત કુટુંબ ઉછર્યો હોય તો સતત એને એક ખોળો છે, દાદાનો, દાદીનો, કાકાનો, કોઈકનો ને કોઈકનો ખોળો બાળક એમાં ઉછર્યા કરે, એ સતત વિશ્વાસમાં ઉછર્યો હોય તો વાંધો નહીં છે, બધા આપણા મા બાપ જ છે. અને જયારે વિભક્ત હોય ત્યારે શીખ્યું, જો બેટા ડોન્ટ ટ્રસ્ટ, કોઈનો વિશ્વાસ ના કરીશ,
કોઈ ચોકલેટ આપે તો લેવાનું નહીં, કોઈ બિસ્કિટ આપે તો લેવાનું નહીં, કોઈ પાછળ પાછળ જવાનું નહીં, આ કરવાનું નહીં, પેલું કરવાનું નહીં. એ સંજોગોમાં એને શીખવવામાં આવ્યું છે કે વિશ્વાસ કરવો જ નહીં, એ કશે વિશ્વાસ કરી જ ના શકે. પછી શાસ્ત્રોનો ના કરે, મહાત્મા ના કરે, ભગવાન નો કોઈનો વિશ્વાસ જ ના કરે. એટલે સંયુક્ત કુટુંબ વિશ્વસનીયતાના વાતાવરણમાં બાળકને ઉછેરવા માટેની મહાન તક ઉભી કરે છે. કે બધે વિશ્વાસ કરે છે, મહાત્મા પાસે જે ઉછર્યો માણસ એ બધે વિશ્વાસ કરે છે. કારણ કે બધા મહાત્માઓ જ હોય, મહાત્માઓનો અર્થ એવો કે સ્વાર્થ વગર પ્રેમ કરનારા જ હોય. એટલે ચિંતા નહીં કે બદલો કે સોદાગરી કરનારા ના હોય, એટલે વિશ્વાસમાં ઉછળતો હોય. તો વિશ્વસનીયતા આપણામાં વિશ્વાસ કરવાની ક્ષમતા હોવી અને આપણને વિશ્વસનીયો મળવા અમુક તબક્કે, એટલે આપણે વિશ્વાસ કરનારા બની જઈએ પછી માણસો આઘા પાછા મળે તો આપણે મેનેજ કરી લઈએ કે વાંધો નથી, આપણી વિશ્વાસ કરવાની ક્ષમતા તૂટી ના જાય. પણ જો અમુક શરૂઆતના વખતમાં એવા મળી ગયા કે બધા છેતરનારા મળ્યા, ગંભીર મળ્યા, વિશ્વાસ તૂટી ગયો, પછી આખી જિંદગી આ બાળકો વિશ્વાસ નથી કરી શકતા. એટલું જ નહીં, વિશ્વાસ ના કરી શકે એમાં કોઈનું કશું બગડે ત્યાં સુધી વાંધો નથી, પણ એ પોતે વ્યક્તિત્વ ખંડિત થઈ જાય છે. પછી વિશ્વાસ ના કરે એટલે સેલ્ફ ડિસઅપોઇન્ટમેન્ટ, પછી પોતાનો વિશ્વાસ જ ના કરી શકે. એટલે વિશ્વસનીયતા જેને જોઈને જે બુદ્ધિ જન્મી એના મનમાં પાછળ શું હશે એની ગણતરીમાં પડવું જ નહીં. જે દેખાય છે સાચો છે, ખોટો હશે તો નસીબેનો, સાચો હશે તો નસીબેનો. મહારાજ શ્રી કહે છે કઈ નહીં, થોડુંક ઠગી ગયો તો એ તો પાંચ પૈસા તમારે લઈ ગયો છે. એનું ચિંતન કરીને આપણે તો જિંદગીથી ઠગાઈ જઈએ છીએ કે આવું કરી ગયો, આવું કરી ગયો, તો કેટલાય કલાકો ને દિવસો ને મહિનાઓ બગાડીએ છીએ ને. એટલે પહેલે કોઈ કોઈની ચિંતામાં પડવું જ નહીં. વિશ્વાસ રાખતા શીખવું એ પણ મોટી કેળવણી છે અને મોટી યોગ્યતા છે. એટલે દરેક બુદ્ધિ જન્મે છે એ સ્વતઃ પ્રામાણ્ય ધરાવે છે. આ ઘડો છે, આંખો કે છે, વાત સાચી છે, ઘડો છે. હા, પછી કાનને પૂછે નક્કી ના કરે તો વિશ્વસનીયતા ક્યાં? પ્રમાણના પ્રામાણ્ય ઉપર વિશ્વસનીયતા. વિશ્વસનીયતા એટલે વિશ્વાસ કરવાની ક્ષમતા. તથા પ્રત્યભિજ્ઞાનમ સર્વમ તથૈવ, અને આનો સિદ્ધ એ થયો કે જે પ્રત્યભિજ્ઞાઓ જન્મે છે એ જેવી છે તેવી જ સતત પ્રમાણ છે. અબાધાત, કારણ કે એનો બાધ કરવાનો પ્રયત્ન કર્યો પણ એ બાધ થઈ શકતો નથી. કિંચ પ્રત્યભિજ્ઞાયા ભ્રાંતિત્વમ વધતા, પ્રત્યભિજ્ઞા ભ્રાંતિ છે એવું કહેનારા જે છે વધતા બૌદ્ધે ન થયા. એવું કહેનારું તો જે બૌદ્ધ છે તારા વડે સ્વરૂપ અનપહનવાત, 23 પાદમાં સ્વરૂપ અનપહનવાત, પ્રત્યભિજ્ઞા સ્વરૂપ અનપલપનાત ઇતિ અર્થઃ. હવે જુઓ, પ્રત્યભિજ્ઞા નથી એવું કહેવા માટે પ્રત્યભિજ્ઞા સ્વીકારવી પડશે. તત્તા ઈદં, જેમ શિંગડા નથી એવું કહેવા માટે શિંગડા સ્વીકારવા પડશે. અનુપલબ્ધિ પ્રમાણ એ પહેલા ઉપલબ્ધિને લઈને ચાલે છે. એવી રીતે પ્રત્યભિજ્ઞા નથી એવું કહેવા માટે પ્રત્યભિજ્ઞાના સ્વરૂપનો તિરસ્કાર તમે નહીં કરી શકો. સ્વરૂપ અનપહનવાત એટલે પ્રત્યભિજ્ઞા સ્વરૂપ અનપલપનાત, પ્રત્યભિજ્ઞાનું સ્વરૂપ તો તમારે સ્વીકારવું જ પડશે કે પ્રત્યભિજ્ઞા નામની વસ્તુ છે. તદિદમ બુદ્ધ્યોહો, 24 પાદનો બુદ્ધ્યોહો ઇત્યુક્ત્યા પ્રત્યભિજ્ઞા સ્થલે, પછી બુદ્ધૈહી છે કે બૌદ્ધૈહી છે? એ બૌદ્ધૈહી કરવું પડશે. બૌદ્ધૈહી બુદ્ધિદ્વયમ ઉરિક્રિયતે સ્વીક્રિયતે ઇતિ અવધેયમ. એટલે બૌદ્ધો પણ પ્રત્યભિજ્ઞાની વાત કરે છે ત્યારે તદ તે અને આ બે બુદ્ધિઓનો સ્વીકાર કરે છે. ઇતિ અવધેયમ, આવું સમજવું જોઈએ. બુદ્ધ્યોહો સામાનાધિકરણેન સંબંધ વાચ્યઃ, પ્રત્યભિજ્ઞા ભ્રાંતિ છે એવું કહેવા માટે, આ ઘડો ઘડો નથી એવું કહેવા માટે, આ ઘડો છે એવું તો કેવું જ પડશે ને પેલા, આ ઘડો ઘડો નથી એવું કહેવા માટે, આ ઘડો છે એવું કેવું પડશે, એટલે આ ઘડો ભ્રાંતિ છે એવું કેવું હોય તો ભ્રાંતિ વાળો ઘડો છે જેના વિશે તમે ભ્રાંતિની વાત કરો છો. એટલે ઘડો અને એટલે તે અને આ એ બંને એક જ જગ્યામાં સામાન અધિકરણ એમાં જન્મશે. તદી તમ બુદ્ધ્યોહો સામાન અધિકરણ સંબંધ વાચ્ય, જયારે એમ કહે કે તે ઘડો કાલે જોયો હતો એ જ આ છે, એમાં તે બુદ્ધિ અને આ બુદ્ધિ એ બંને ભ્રાંતિ છે એવું કહેવું હોય તો તે બુદ્ધિ જે ઘડાને અધિકરણ કરે છે એ જ ઘડાને અધિકરણ કરીને આ બુદ્ધિ જન્મવી પડશે. એટલે તત અને ઇદમની બુદ્ધિનું સામાન અધિકરણ એ સ્વીકારવું પડશે.
સામાનધિકરણ એટલે સામાનધિકરણ રૂપ સંબંધ વાચ્ય એ બંનેમાં સામાનધિકરણ છે એ પ્રકારનો સંબંધ માનવો પડશે. ત્રીજી પાદનો અભેદ તૃતીયાર્થ કરણ્યેન તૃતીયા છે એ સામાનધિકરણ્ય કરણ્ય રૂપ સંબંધ એવું સમજવું જોઈએ. અને મારા બીજી પાદનો છે એકાત્મ વૃત્ય સંબંધ વાચ્ય. તો વાચ્ય સચ વક્તુમ ન શક્ય તે અને કહી શકાય એવો છે નહીં, કારણ કે તમે લોકો સ્વીકારતા નથી ક્ષણદ્વય સંબંધીના દ્રષ્ટુ અભાવાત. તો એક માણસ જોવો જોઈએ કે આ વૃત્તિ જન્મી એ આગલી ક્ષણે જે હતી એ જ પછીની ક્ષણે છે, એ તો એક હોવો જોઈએ ને. સરખું છે કહેવા માટે કે ભાઈ કાલે મેં આ વસ્તુ જોઈ હતી એ આ જ રંગની હતી અને આ વસ્તુ ભલે બદલાતી આ બદલાઈ ગઈ પણ આ એ જ વસ્તુ છે કે એના જેવી છે એ જ કહેવું હોય તો પણ હું હોવો જોઈએ જેને ગઈકાલે જોયું છે અને આજે જોવે છે. એના જેવું છે કેવું હોય તો પણ હું એક જ હોવો જોઈએ જેને ગઈકાલે તમે આ વસ્તુને જોઈ હોય અને આજે હું જોઉં, તો આ સરખી જેવું કહેવાય કે ખરું ને. તે જ આ છે એમ કેવું હોય તો પણ એક જ જણે બંને જોવા પડે, તેના જેવું છે કેવું હોય તો પણ એક જ ગ્રાહકે, એને ગ્રાહક શબ્દ વાપર્યો છે દ્રષ્ટા કે ગ્રાહક, તો એક જ માણસે આ બંને વસ્તુને જોવી જોઈએ. ક્ષણદ્વય સંબંધીનો દ્રષ્ટુ અભાવાત, બે ક્ષણ સાથે સંબંધ ધરાવનારી જે વસ્તુ છે એનો જોનારો છે એ તો છે જ નહીં, કારણ કે ક્ષણની જોડે જોતો રહ્યો ને પણ ક્ષણિક એટલે ક્ષણિક એટલે બધું ક્ષણિક. તો જોનારો એ ક્ષણે ક્ષણે બદલાઈ ગયો તો કયો માણસ ઉભો રહેશે કેવા કે પેલું પણ આ છે ને આ પણ આ છે, કારણ કે દ્રષ્ટા પણ બદલાય છે. એટલે ભાષ્યકાર કહે છે તદ્દમ બુદ્ધિ ઓછા તો સર્વત્ર વાળું તો આ છે ને બધું વાંચો. ઓકે તદ્દમ બુદ્ધિ હો અપી કર્તૃ અભાવી સંબંધ અનુપપત્તિ. તે અને આ આવી જે બુદ્ધિ છે એટલે કે તે જ આ છે એ પ્રકાર તદ્બુદ્ધિ અને ઇદમ બુદ્ધિ આ બંને બુદ્ધિના કર્તૃ અભાવે આઠમી પાદનો અર્થ કર્તુહો આશ્રય એકસ્ય અભાવે સતી ઇત્યર્થ. કર્તા એટલે આશ્રય, જેનામાં તદ્બુદ્ધિ જન્મી છે અને જેનામાં ઇદમ બુદ્ધિ જન્મી છે, આ બંને બુદ્ધિ જેનામાં જન્મી છે એવો જે આશ્રય છે એ આશ્રયનો ભાવ છે. એક જ આશ્રય જેનામાં તે બુદ્ધિ જન્મે ને આ બુદ્ધિ જન્મે એનો અભાવ છે ત્યારે સંબંધ અનુપત્તિ સંબંધ થશે નહીં. તો જુદમ બુદ્ધિ છવ્વીસ ને પાદનો મારા એક બીજી પાદનો જ છે. બાહ્યર્થવાદી અસત્ય સાદૃશ્ય ક્ષણિક પદાર્થયો સાદૃશ્ય બુદ્ધિ વદતી. તો આ બાહ્યાર્થવાદી છે એટલે જુઓ બૌદ્ધોના આમ તો ચાર વિભાગ સ્વીકારવામાં આવ્યા છે એ લોકો, એટલે ચાર બૌદ્ધો. આપણા દ્વાદશ દર્શન એમાં છ નાસ્તિક દર્શન છે અને છ આસ્તિક દર્શન છે. નાસ્તિક દર્શન એટલે વેદોને પ્રમાણ ન માનનારા, આસ્તિક દર્શન વેદોને પ્રમાણ માનનારા. નાસ્તિક દર્શન છ, એક ચાર્વાક, બીજું જૈન અને ચાર બૌદ્ધ એમ કરીને છ બને છે. અને આસ્તિક દર્શન એમાં ન્યાય વૈશેષિક, સાંખ્ય યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, એટલે બૌદ્ધોના ચાર ફાંટા એ કહેવામાં આવે છે. સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક, એમાં સૌત્રાંતિક અને વૈભાષિક આ પહેલા બે છે એ બહારના એ બાહ્યાર્થવાદી છે એટલે બહારના પદાર્થોને સ્વીકાર કરે છે, પરંતુ એમાંના સૌત્રાંતિક છે એ બહારના પદાર્થોનો અનુમાનથી સ્વીકાર કરે છે, જ્યારે વૈભાષિક છે એ બહારના પદાર્થોનો પ્રત્યક્ષથી સ્વીકાર કરે છે. મેં કહ્યું એમ કે કોઈ પણ ફિલોસોફી તમે એના પર વધારે ચિંતન કરો એટલે તમારા માટે સાચી બની જ જાય. એટલે આવું કેવી રીતે થયું હોય, જે સંસ્કાર હશે, જે વાસનાઓ હશે, જે કઈ કારણો હશે, નવું મિશન ઉભું કરવું હોય, પણ મારી સમજથી આ બધા લોકો બહુ સિન્સિયર માણસો હશે, બહુ બુદ્ધિશાળી હશે, પણ છતાં મિશન ઉભું કરવાનો હેતુ હોય પણ શક્ય, વી ડુ નોટ નો કે જુદું અમે કઈક છીએ. એટલે આપણે ત્યાં ચાલ્યું આવ્યું છે એ મહાનતા છે કે પરંપરા છે, સંપ્રદાય. સંપ્રદાય એટલે પરંપરા, સંપ્રદાય છે, ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય સંપ્રદાય ચાલતો આવે છે.
અને એટલા માટે શંકરાચાર્ય મહારાજ નું વેદાંત પણ હતું, તો વેદાંત છે જ, શંકરાચાર્ય મહારાજ કડી છે એની. અને પછીના બધા આચાર્યો કોઈ પોતાનું વેદાંત એવું કોઈ કાઢતું નથી, બધા આગલું ચાલે છે એ જ કહે છે. જ્યારે અહીં બીજા સંપ્રદાયોમાં સંપ્રદાય કોઈક દિવસે સંપ્રદાય અને અને ધર્મ એ ધર્મની દ્રષ્ટિએ પણ જુદા છે, પરંતુ આપણે જેને સંપ્રદાય કહીએ છીએ ગુરુ શિષ્ય પરંપરા છે. વ્યવહારમાં કે જગતમાં સંપ્રદાય કહે છે એ કોઈક માણસે શરૂ કર્યું છે એને કહે છે. કોઈક માણસે કોઈક દિવસે શરૂ કર્યું અને એને કહ્યું કે મારું મૌલિક દર્શન છે કે ભગવાન મને સ્વપ્નમાં આવ્યા, કાં તો જાગ્રતમાં આવ્યા, આવીને મને ચમાચમ ચમકતા આ ઉપદેશ આપી ગયા, પાછું ભગવાન નક્કર વસ્તુ આપી જાય, હા આ દંડ કમંડળ ભગવાને આપ્યા છે, અને એટલે પછી પવિત્ર અને અલૌકિક અને દિવ્ય થઈ જાય ને એવું બને આપતા જશે, આપણને કઈ વાંધો નથી. લોકોના જે ગ્રંથો બધામાં જે મહાન વર્ણન હોય એનું કે ખાસ આદિવાસી નીચા રૂમમાં ગયા ને ત્યાં ભગવાનના દર્શન થાય ને પછી આપ્યું ને પછી ખાસ બહાર આવીને મહાત્માએ કહ્યું કે આ મને વસ્તુ આપી છે, અને એનાથી જે પૂજાવાનું બધું શરૂ થઈ જતું હોય છે, એટલે આવી વસ્તુઓ મહાન બની શકતી હશે. હવે આપણે એવા ઉછેરવાળા છીએ કે આપણને નથી બનતો આવું મહાન, પણ આપણે ખાનગી માહિતી બહાર નીકળીએ એટલે આવું મહાન થઈ જ જાય કે મહાત્મા કોઈ દિવ્ય વસ્તુ આકાશમાંથી લાવી ના આપે, એટલે આપણે એને પગે લાગવા જઈએ જ, એનો કોઈ સવાલ જ નથી. પગે લાગીએનો વાંધો નથી, પણ આપણે એને કંઈક વિશેષ સમજીએ એનો વાંધો છે. તો ટૂંકમાં સૌત્રાંતિક વૈભાષિક યોગાચાર્ય માધ્યમિક, એમાં પહેલા બંને છે બાહ્યાર્થવાદી છે, અને એમાંથી પહેલો છે અનુમાનથી સ્વીકારે છે બાહ્યાર્થો, અને બીજો છે એ અનુમાનથી સ્વીકારતો નથી, એ પ્રત્યક્ષથી બહારના પદાર્થોના હોવાનો સ્વીકાર કરે છે. યોગાચાર્યને માધ્યમિક છે યોગાચાર ક્ષણિકવાદી કે વિજ્ઞાનવાદી છે, માધ્યમિક છે શૂન્યવાદી છે. પણ ચાલ તમારે મોડું થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.